पटेल, श्रीमती अस्मिता बेन सिरोया, श्री कुमार भाई कानानी, श्री प्रदीप सिंह जाडेजा, श्री नितिन भाई भजियावाला, श्री एम डॉक्टर धवल भाई पटेल, कलेक्टर श्री सूरत, श्री सतीश शर्मा जी, पुलिस कमिश्नर श्री सूरत शहर, श्री प्रफुल्ल भाई तोगड़िया, श्री हरिकृष्ण भाई पटेल, संयुक्त पुलिस कमिश्नर सेक्टर वन, श्री हसमुख भाई देसाई, प्रमुख श्री सूरत शहर, श्री टी बी वाघेला, आईपीएस अधिक पुलिस कमिश्नर श्री श्री सी आर पाटिल साहेब सांसद श्री, श्रीमती दर्शनाबेन जरदव सांसद श्री, श्री विवेक भाई पटेल धारासभ्य, श्री विनोद भाई मोरडिया, श्री पूर्णेश भाई मोदी, श्री हर्ष भाई संघवी, श्री कांति भाई बल्लर, श्रीमती जंकनाबेन पटेल, श्री प्रवीण भाई कोगारी, श्री वी डी जालावड़िया, श्री अरविंद भाई राणा, श्रीमती संगीताबेन पाटिल, श्री मुकेश भाई पटेल, आप सब मंच पर स्थान ले सूरत डायमंड एसोसिएशन आप सब नो हृदय थी स्वागत करे छे। नमस्कार, सूरत डायमंड एसोसिएशन द्वारा आजना पुलिस अभिवादन समारोहना दीप प्रज्वलन माटे आपने सौ सूरत शहरना आंगणे आ कार्यक्रममां उपस्थित माननीय मुख्यमंत्री श्री आदरणीय श्री विजयभाई रूपाणीनी अध्यक्षता माटे अहींया સૌ મંચસ્થ મહેમાનોને હું વિનંતી કરીશ દીપ પ્રજ્વલન માટે આપ સાથે જોડાશો। આદરણીય સૌ મંચસ્થ મહેમાનોને વિનંતી કે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષસ્થાને આજના પોલીસ અભિવાદન સમારોહના દીપ પ્રજ્વલન પ્રસંગને આપ સૌને નમ્ર નિવેદન કરીશ કે માત્ર તાળીઓના ગડગડાટથી આ શુભમય મંગલમય પ્રસંગને આપણે ખુલ્લો મૂકી રહ્યા છીએ। હું વિનંતી કરીશ આદરણીય શ્રી લવજીભાઈ ડાલિયા, શ્રી નાનુભાઈ વાનાણી અને શ્રી પ્રફુલભાઈ પાનસરિયાને કે તેઓ મંચ ઉપર સ્થાન લેશે। શ્રી લવજીભાઈ ડાલિયા, શ્રી નાનુભાઈ વાનાણી અને શ્રી પ્રફુલભાઈ પાનસરિયાને નમ્ર વિનંતી કરીશ આપ મંચ ઉપર સ્થાન લેશો। આપણું સુરત શહેર ગુજરાતનો આર્થિક પાટનગર છે અને ભારતનો મિની ભારત છે, ત્યારે તેનો એક કારણ સુરતનો આપણો હીરા ઉદ્યોગ અને આપણી ઓળખ છે। હીરા ઉદ્યોગના વિકાસનું કારણ જો હોય તો એ સુરત શહેરના હીરા ઉદ્યોગને મળતી સુરક્ષા છે। આ સુરક્ષા અને તેના ઋણ અદા કરવા માટે હીરા ઉદ્યોગને આવી સુરક્ષા પૂરી પાડનાર સુરત શહેરના પોલીસોનું ઋણ અદા કરવું એ આપણા સૌની ફરજ છે અને આ ફરજના ભાગરૂપે આપણે સૌ અત્રે એકત્રિત થયા છીએ। ત્યારે સુંદર મજાના દીપ પ્રજ્વલન બાદ હું વિનંતી કરીશ સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ આદરણીય શ્રી બાબુભાઈ ગુજરાતીને કે આપ શબ્દોથી સૌ મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરશે આદરણીય શ્રી બીએન ગુજરાતી। શર્માજી સાહેબ, સંયુક્ત કમિશનર શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ તથા ગોવિંદભાઈ, સેવંતીભાઈ, મથુરભાઈ, લાલજીભાઈ તેમજ ચેતપુરના મહાનુભાવો અને કાર્યક્રમમાં વધારેલા સૌ આમંત્રિત મહેમાનો અમારા આમંત્રણને માન આપી વધાર્યા તે સર્વોત્તમ સૌ પ્રેમ આવકારું છું। ભારત માતા કી જય। ખૂબ ખૂબ આભાર શ્રી બાબુભાઈ ગુજરાતી પ્રમુખ શ્રી સુરત ડાયમંડ એસોસિએશનને શબ્દોથી સ્વાગત કરીને આપણી પ્રણાલીને આગળ વધારીએ। હું વિનંતી કરીશ રાજ્યના મુખ્યમંત્રી શ્રી માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબને પુસ્તક, પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી અભિવાદન માટે શ્રી બી એન ધારુકા, શ્રી બાબુભાઈ ગોદાણી અને શ્રી સૌજીભાઈ ધોળકિયાને નમ્ર નિવેદન કરીશ કે આપણા ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને આવકારશે અને તેમનું અભિવાદન કરશે અને આ પ્રસંગે આપ સૌને પુનઃ વિનંતી કરીશ તાળીઓના ગડગડાટથી આપણે
એમને વધાવીએ. પુષ્પગુચ્છથી આવકારી રહ્યા છે સુરત ડાયમંડ એસોસિએશનના આદરણીય પ્રમુખ શ્રી શ્રી બાબુભાઈ ગોદાણી શ્રી અને શ્રી સૌજીભાઈ ધોળકિયા તેમને અભિવાદન કરી રહ્યા છે. હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના આપણા મંત્રી શ્રી માન્ય શ્રી પ્રદીપસિંહ જાડેજાને આવકારશે શ્રી કીર્તિભાઈ શાહ અને શ્રી બાબુભાઈ વિરડિયા. મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલને આવકારશે શ્રી કીર્તિભાઈ શાહ અને શ્રી બાબુભાઈ વિરડિયાને. નમ્ર વિનંતી કરીશ કે આપણે ગુજરાત રાજ્યના આદરણીય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાને આવકારશો અને તેમનું અભિવાદન કરશો. સુરત શહેરના અને રાજ્યના મંત્રી શ્રી આદરણીય કુમારભાઈ કાનાણીને આવકારશે શ્રી ભૂપતભાઈ કનાળા અને શ્રી જીતુભાઈ દોંગા. શ્રી જીતુભાઈ અને શ્રી ભૂપતભાઈને વિનંતી કરીશ આપણા આદરણીય લોકલાડીલા મંત્રી શ્રી કુમારભાઈ કાનાણીને આપ આવકારશો. આપ સૌને પુનઃ વિનંતી, તાળી અમે આવકારીશું. સુરત શહેરના પ્રથમ નાગરિક માન્ય મેયર શ્રી અસ્મિતાબેન સિરોયાને આવકારશે શ્રી વિનુભાઈ ડાભી અને શ્રી નિલેશભાઈ બોડકી. શ્રી વિનુભાઈ ડાભી અને શ્રી નિલેશભાઈને વિનંતી કરીશ સુરત શહેરના પ્રથમ નાગરિક માન્ય મેયર શ્રી અસ્મિતાબેન સિરોયાને આપ આવકારશો. આપણે સૌ જોરદાર તાળીઓથી એમને વધાવીશું. ખૂબ ખૂબ આભાર. માન્ય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબને આવકારશે શ્રી નંદલાલભાઈ નાકરાણી અને શ્રી સૌજીભાઈ ભરોડિયા. શ્રી સૌજીભાઈ અને શ્રી નંદલાલભાઈને વિનંતી કરીશ આદરણીય સી આર પાટીલ સાંસદ શ્રીને આવકારશે. આપણે સૌ આદરણીય સૌ મંચસ્થ મહાનુભાવોને જોરદાર તાળીઓથી આવકારીને તમામ મંત્રી શ્રી દામજીભાઈ માવાણી, ખજાનશી શ્રી બાબુભાઈ કથિરિયા, શ્રી ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ ગોદાણી, સહમંત્રી શ્રી બાબુભાઈ વિરડિયા અને શ્રી શાંતિલાલ ધાનાણીને વિનંતી કરીશ મંચસ્થ સૌ મહાનુભાવોને પુસ્તકથી આવકારીને આપણે આપણી લાગણી વ્યક્ત કરીએ. હું સુરત ડાયમંડ એસોસિએશનના મંત્રી શ્રી ખજાનશી શ્રી ઉપપ્રમુખ અને સહમંત્રીને વિનંતી કરીશ અને આપ સૌને વિનંતી કરીશ મંચસ્થ સૌ મહાનુભાવોને પુસ્તક અર્પણ કરીને આપણે લાગણી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આપણે સૌ તેમને તાળીઓથી પુનઃ એકવાર આવકારી લઈએ અને કાર્યક્રમને આપણે આગળ વધારીએ. સૌ મંચસ્થ મહાનુભાવોનું આપણે પુસ્તકોથી તેમનું સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમને આપણે સમયની આપણે ખૂબ અત્યારે સમયની સાથે ચાલીએ છીએ. અત્યારે આદરણીય કેશુભાઈ ગોટી સુરત ડાયમંડ એસોસિએશન વતી આપણે સૌ એમને પ્રાસંગિક ઉદ્બોધન માટે હું સૌ પહેલા વિનંતી કરીશ. આદરણીય સામાજિક અગ્રણી શ્રી કેશુભાઈ ગોટીને વિનંતી કરીશ આપ પ્રાસંગિક ઉદ્બોધન માટે ઉપસ્થિત થશો. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આયોજિત પોલીસ અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહજી જાડેજા તેમજ આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણી તેમજ આપણા પોલીસ કમિશનર સુરત શહેરના પોલીસ કમિશનર સતીશ વર્માજી તેમજ સુરત શહેરના પ્રથમ નાગરિક
એવા અસ્મિતાબેન શિરોયા, તેમજ સાંસદ સભ્યો, ધારાસભ્યો, તેમજ સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ, તેમજ અતિથિ વિશેષ ગોવિંદ કાકા ધોળકિયા, લાલજીભાઈ ધર્મંદર ડાયમંડ, મધુરભાઈ સવાણી, સૌજીભાઈ ધોળકિયા આદિ મહેમાન, તેમજ ડાયમંડ એસોસિએશનના દરેક હોદ્દેદારો તેમજ સભ્યશ્રી, અને શહેરમાંથી બધા બધા બિઝનેસમેનો, પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને બહેનો, વાત રહી કે આજે આપણે જે બધા ભેગા થયા અને જે આ અભિવાદનનો કાર્યક્રમ છે, આપ સૌ જાણીએ છીએ કે 14 તારીખે જે લૂંટની ઘટના બની એ અમારે ત્યાં બની હતી, અને 14 તારીખના 7:30 સાંજના એ અમારા માટે ખૂબ અઘટિત સમાચાર હતા, અને જીવનમાં ક્યારેય ચોરી થઈ નહોતી, લૂંટ થઈ નહોતી, અને પહેલો 59 વર્ષની ઉંમરમાં પહેલો બનાવ હતો. ઘડીભર તો હું અકળાણો હતો, પણ તરત આઈડિયા આવ્યો, ભાઈ લાલજીભાઈ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ છે અને મારા ક્લોઝ મિત્ર છે, એટલે એને ફોન કર્યો. 2 મિનિટમાં બંને ભેગા થયા, તરત ગોવિંદ કાકાને ફોન કર્યો, મધુરભાઈને ફોન કર્યો, સૌજીભાઈ ધોળકિયાને ફોન કર્યો. એટલે લાલજીભાઈના પહેલા શબ્દો હતા કે સતીશ સાહેબ અહીંયા છે અને હરિકૃષ્ણભાઈ અહીંયા છે અને એની ટીમ જે મજબૂત છે, એટલે કે જરાય ચિંતા કરતા નહીં. આ પહેલો એમનો શબ્દ. તો મેં મારી નજરે જોયું કે 3 દિવસ કે 3 રાત જે કમિશનર સાહેબ, હરિકૃષ્ણ સાહેબ, વાઘેલા સાહેબ, આહિર સાહેબ, સરવૈયા સાહેબ આદિ જે એમની ટીમ છે, સારા સુરતની ટીમ, અબાઉટ 150 અધિકારીઓ અને પોલીસ કર્મીઓ 3 રાત અને 3 દિવસ જે મહેનત કરી છે, એમાં સરવૈયા સાહેબ આદિ 2-3 અધિકારીઓની તો તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી, પણ છતાંય 1 કલાક આરામ નથી કર્યો, અને જે આ રિઝલ્ટ આપ્યું છે તે બદલ કોઈ પણ સુરતની પોલીસને નહીં, ગુજરાત ગવર્મેન્ટ અને સુરતના પોલીસ કમિશનર હરિકૃષ્ણભાઈ તેમજ સર્વ જેટલો આભાર માનું એટલો ઓછો છે. તદઉપરાંત એનાથી આગળ વધી અને ગવર્મેન્ટે 10 લાખ ઇનામ પોલીસ કર્મચારીઓ માટે, જે પોલીસ અધિકારીઓ માટે જે જાહેર કર્યું તે બદલ પણ ગુજરાત ગવર્મેન્ટનો જેટલો આભાર માનીએ એટલો સુરતની જનતા વતી ઓછો છે. વિશેષ વાત રહી કે ભાઈ આ આપણો ગુનો ડિટેક્ટ થયો તો આપણી જે સંસ્કૃતિ છે કે ભાઈ આપણે કૃતજ્ઞ ન થવાય, કર્યું કામ એને આપણે ગણના કરવી જોઈએ. તો આ તમે ટાઈમે એજ્યુકેશન ટ્રસ્ટ છે, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને અસ્થાના સાહેબ, આને આપણે નહીં ભૂલવા જોઈએ. આ ગુનો ડિટેક્ટ થયો એ કેમેરાની હિસાબે થયો છે, અને કેમેરાનું વિઝન એ અસ્થાના સાહેબ અને લાલજીભાઈ જે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ છે, આજે પણ પ્રમુખ છે, એને આભારી થયો છે, એટલે આપણે એમને યાદ કરવા જ રહ્યા. તદઉપરાંત હું કોનો આભાર માનું, લાલજીભાઈ ધર્મંદન, ગોવિંદ કાકા ધોળકિયા, મધુરભાઈ, કેટલા કેટલાના નામ લો, મને 1 સેકન્ડ પણ આમ જરાય પણ નર્વસ થવા નથી દીધો, ને એટલી હિંમત આપી છે. ઓડિયન્સમાં બેઠા એ તમામ, અહીંયા આવ્યા નથી એ તમામ, હું એમ કહું છું કે એટલું બધું પોઝિટિવ વાઇબ્રેશન હતું કે કોઈ પણ કોઈ વૈખરી વાણીથી નહીં, બધાના હૃદયમાંથી, પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ એ પણ એમ જ કહેતા હતા ગુનો ડિટેક્ટ થવાનો છે. એક વાત એક જણાએ મને એવું નથી કીધું કે ગુનો ડિટેક્ટ, વૈખરી વાણી નહીં, આર્ટિફિશિયલ વાણી નહીં, અંતકરણના ઉદ્ગાર હતા. એટલે જે આપણી સંસ્કૃતિ કહે છે કે પોઝિટિવ થિંકિંગના પોઝિટિવ રિઝલ્ટ હોય છે, એ મેં મારા જીવનમાં નિહાળ્યું છે. કારણ કે કોઈ પણ નેગેટિવ બોલતું જ નહોતું, એના જે પોઝિટિવ વાઇબ્રેશન હતા એ આ 2 દિવસ ને 3 રાતમાં રિઝલ્ટ આપણને મળ્યું, એ પણ આપણે અહીંયા નોંધ લેવી રહી. વિશેષ કે આ જે કેમેરાની વાત અથાણા સાહેબે કરી અને શહેરના ઉદ્યોગપતિએ એ વાતને ઝીલી લોક ભાગીદાર તરીકે, એમાં અગ્રેસર જે પહેલા જ દાતા હતા 5 કરોડ રૂપિયાનો ચેક આપનારી લવજીભાઈ ભાચ્યા હતા,
આ ટ્રસ્ટને પ્રાથમિક એજ્યુકેશન ટ્રસ્ટને એમને પણ આપણે એવા ઘણા જ હતા, પણ સૌથી મોટું દાન અને સૌથી પહેલું દાન જે પ્રાથમિક એજ્યુકેશનમાં લવજીભાઈ બાદશાહનું હતું એમને પણ આપણે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એ જ રીતે ડાયમંડ એસોસિએશન જે ટાઈમે ઘટના બની ત્યારથી અત્યાર સુધી મને સંપૂર્ણ સહકાર આપ્યો છે તે બદલ ડાયમંડ એસોસિએશનનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. એ સિવાય ધારાસભ્યો સાંસદ સભ્યો કે સુટાયેલી પાંખના કોઈ પણ જેની જે કઈ તાકાત હતી એને સૌ કોઈએ મને સંપૂર્ણ સહકાર આપ્યો છે. અને જેની બીજી ત્રીજી તાકાત નહોતી એવા સેંકડો માણસોએ માનતાઓ અને ઈશ્વરને પ્રાર્થનાઓ ને એવું ઘણું કર્યું છે, આ બધાનો હું આભારી છું. તદુપરાંત કે ભાઈ અત્યારે માણસ જન્મે ત્યાં છે ત્યારથી તે સમાજનું ઋણ એના માટે હોય છે, પણ આ ઘટના પછી માનવ સમાજનો હું ઋણી છું અને એ ઋણ મને નથી લાગતું કે હું આ મારા જીવનમાં સુધરી શકીશ. એટલે ભગવાનને પ્રાર્થના કરું અને સૌથી વિશેષ કે ઘટના બની એ કંઈક મારા પૂર્વજન્મનું કર્મ મને નડી ગયું છે, પણ ઘટના બની એક કે વાત આર્ટિફિશિયલ નથી કરતો. ઘટના બની પછીની એક મિનિટ પણ એવી નથી કહી કે જે નેગેટિવ હોય. આપણને એમ લાગે કે અજ્ઞાત શક્તિ જેને આપણે કહીએ છીએ પરમ કૃપાળુ પરમાત્મા કહીએ છીએ એ માનો કે પોલીસમાં મિત્રોમાં વકીલોમાં ન્યાયાધીશમાં સાથીદારોમાં ડાયમંડ એસોસિએશનમાં કે હજારો હિતસુના આમ જાણે માર્ગદર્શન આપતા હોય ને એ રીતે ઠેઠ સુધી કામ કર્યું છે. જે માલ આપણા ઘરમાં આવ્યો ત્યાં સુધી એક પણ મિનિટ નેગેટિવ એક પણ જણે નેગેટિવ વાત નથી કરી, મારા માટે ખૂબ ગૌરવની વાત છે. આ આ હું સંપૂર્ણ આનો શ્રેય સુરત પોલીસને આપું છું, ગુજરાત ગવર્નમેન્ટને આપું છું, મારા મિત્રોને આપું છું, મારા હિતિચ્છુને આપું છું અને સારા માનવ સમાજને આપું છું. અને સવિશેષ કે પરમ કૃપાળુ પરમાત્માએ જે કંઈ જેને જોડવણી આપી અને કોઈ પણ નેગેટિવ નહીં જ્યાં સુધી ઘરમાં માલ આવ્યો ત્યાં સુધી કોઈને વિશ્વાસ નહોતો કે એઝ ઇટ ઇઝ માલ આવે આટલા દિવસે કોર્ટમાંથી છૂટે એ બધું જ થયું. એમાં આપણા સીપી સાહેબ કમિશનર સાહેબ અને હરિકૃષ્ણ સાહેબનો હું કયા મોઢે હું આભાર માનું. એમને કોમ્પ્યુટર્સ હતો તેની ચિંતા નહીં કરો તમારો માલ છૂટી જશે, અને એમનો કોમ્પ્યુટર્સ હતો એ કોમ્પ્યુટર્સ ફેલ્યો. એટલે સવિશેષ નહીં વાત કરતા, વિશેષ એક મારી રિક્વેસ્ટ છે કે ભાઈ નાના કારખાનેદારને ત્યાં કારીગરો જે ચોરી કરતા હોય છે પછી કંઈક એને રજા આપે ને તો પણ કંઈક પ્રોબ્લેમ થાય છે ને ત્યાં અસામાજિક તત્વો આવીને કારખાને તોફાન કરે છે, મેનેજરોને મારે છે અને ધમકીઓ આપે છે. એના બારામાં હું ડાયમંડ એસોસિએશનને રિક્વેસ્ટ કરું છું એક વખત આપણે મળી અને સાહેબનો સીપી સાહેબનો ટાઈમ લઈ અને એમને વિગતવારે સમજાવીને એના કંઈક નિરાકરણ માટે કંઈક પગલાં લઈએ એટલી વાત કરી અને સારા એ સમુદાયનો આભાર માનીને મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. વિશ્વાસ, સહયોગ, લાગણી, દાન આ સર્વ શબ્દોની કામગીરી એટલે સુરત. યોગી કેશુભાઈ ખૂબ સરસ વાત કરી, હું વિનંતી કરીશ સમય અનુસાર ડાયમંડ ઉદ્યોગ અગ્રણીય શ્રી સેવંતીભાઈ શાહને પ્રાસંગિક ઉદ્બોધન માટે મુરબ્બી શ્રી સેવંતીભાઈ. માનનીય સમારંભના અધ્યક્ષ આદરણીય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ, ગૃહમંત્રી શ્રી જાડેજા સાહેબ, આપણા સુરતના માન્ય મંત્રી શ્રી કુમારભાઈ, માન્ય સંસદ સભ્ય મેયર શ્રી, માન્ય પોલીસ કમિશનર શ્રી અને કલેક્ટર શ્રી, સૌ મંચસ્થ મારા હીરા ઉદ્યોગના સૌ અગ્રણી મિત્રો અને સભા મંડપ ઉપસ્થિત સૌ આદરણીય મિત્રો, આજે જે લૂંટ થઈ લૂંટના સમાચાર ત્યારે હરેકૃષ્ણ પટેલ સાહેબ પાસે આવ્યા અને કોઇન્સિડન્ટલી હું એમની સાથે જ હતો અને પછી
જે ઝડપથી એમને ઉપરા ઉપરી 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 જે ફોન કરવા મળ્યા, એક 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 જણનો કોન્ટેક્ટ કરવા મળ્યા, અને ત્યાર પછી બોર્ડર એમને કે કોઈકને સોંપી દીધું, પછી આજુબાજુના બધા ડિસ્ટ્રિક્ટના ડીએસપીથી માંડી દરેકને એમને એક 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 જે કોન્ટેક્ટ કર્યા છે એનો સાક્ષી બનવાનું સૌભાગ્ય મને મળ્યું હતું. અને જે રીતે પછી તો ડિપાર્ટમેન્ટ પછી એક 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 માહિતી મળતી હતી, કે માન્ય પોલીસ કમિશનર શ્રી સત્ય શર્મા સાહેબથી માંડી અને સૌ કોઈ સતત કદાચ એમ કહીએ કે 24 કલાક કામે લાગેલા છે એમ કહીએ તો ખોટું નથી. અને રીતે જે આખો આખે સુકેલવા મહેનત કરી છે એને જેટલું સેલ્યુટ કરીએ એટલું ઓછું છે. ઘણી વખત અમે પરદેશમાં બીજે બધે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ, બેલ્જિયમ વગેરેમાં આવા કેસો બનતા હોય છે, એ કેસોની શું હાલત થાય છે, એની સામે જે રીતે અહીંયા ડિટેક્શન થાય છે. સાહેબ રૂપાણી સાહેબને ખાસ કહું કે જે ગુજરાતમાં હીરા ઉદ્યોગ જો ફૂલે ફાલ્યો હોય તો આપણું આ કલ્ચર અને રાજકીય એન્ડ એમ પોલીસ તંત્ર બંનેનો જે એક લો એન્ડ ઓર્ડર માટેનો જે લગાવ, એના કારણે આ ઉદ્યોગ આટલી સરસ રીતે પડ્યો ફાળ્યો છે. આટલું મોટા અબજો રૂપિયા ટર્નઓવરનો બિઝનેસ કેટલા સરસ રીતે ચાલે છે તો એનું કારણ આ જ છે. જ્યારે આ છેવટે ચોરી ડિટેક્ટ થઈ અને હરિકૃષ્ણ પટેલ સાહેબ સાથે મારે વાત થઈ ત્યારે એમને એક જ વાત કરી કે માન્ય કમિશનર સાહેબથી માંડી અને છેવાડા સુધીના એકથી એક માણસો જે કામે લાગેલા હતા અને અમારી જે સતત ટીમ વર્ક હતું એનું જ આ પરિણામ છે, એનું જ આ રિઝલ્ટ છે. એટલે એના માટે જેટલો આપણે આનંદ વ્યક્ત કરીએ એ ઓછો છે. ચોક્કસ આ બધાની અંદર સદભાગ્યે અસ્તારા સાહેબના વખતમાં સીસીટીવી કેમેરાનો પ્રોજેક્ટ પણ આવ્યો અને એ પ્રોજેક્ટને આરંભિત કરવા માટે અમને બધાને નિમિત્ત થવાનું બન્યું અને અમને એનો આનંદ છે કે એનો આટલો સરસ રિઝલ્ટ અમને અમારા ઉદ્યોગને મળ્યું. આજે પોલીસ અને પ્રજા વચ્ચે ઘણી વખત આપણે છાપામાં જોઈએ, બીજા રાજ્યોના સમાચાર સાંભળીએ, બીજા બધા પરિસ્થિતિ જોઈએ ત્યારે કંઈક એવું ફિલિંગ થાય છે કે પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર દેખાઈ આવે છે. અહીંયા અમે લોકો બધાએ કાયમ અનુભવ્યું છે કે પોલીસ અને પ્રજા વચ્ચે ખરા અર્થમાં એક સારો સુમેળ છે અને સતત કઈ રીતે પ્રયત્ન મદદરૂપ થવું અને એના કારણે આ ઉદ્યોગ એટલો સરસ ભળ્યો ભાળ્યો છે. આપ સૌને અને આ સરકારનું જે સુકાન છે એની પાસે છે એવા રૂપાણી સાહેબ આપ સૌને ખૂબ ખૂબ અમે હીરા ઉદ્યોગ વતી આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ જ પ્રમાણે સતત આ રીતે ચાલતું રહે એવી શુભભાવના અને શુભેચ્છા સાથે ફરીથી આપ બધાનો ખૂબ ખૂબ આભાર માની વિનંતી છું. ખૂબ ખૂબ આભાર આદરણીય સેવતીભાઈ શાહ આપનો, કે સુરતમાં પોલીસ અને પ્રજા વચ્ચેનો સુમેળ જળવાયેલો રહે અને આ પ્રકારના ગુનાઓ ઉકેલાતા રહે એવો ભાવ આપણે વ્યક્ત કર્યો. હું વિનંતી કરીશ પદ્મશ્રી મથુરભાઈ સવાણીને પ્રસંગને અનુરૂપ ઉદબોધન માટે. શ્રી મથુરભાઈ સવાણી. સુરત ડાયમંડ એસોસિએશન આયોજિત પોલીસ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના લોકલાડીડા એવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, આરોગ્ય મંત્રી ભાઈ શ્રી કુમારભાઈ, સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભાઈ શ્રી બાબુભાઈ,
મંચ ઉપર ઉપસ્થિત આદરણીય તમામ આગેવાનો, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, સુરતમાં સમગ્ર દેશમાંથી લોકો આવે છે. 22 થી વધારે રાજ્યના લોકો સુરતમાં ધંધો રોજગાર કરી રહ્યા છે. સુરત ગુજરાતનું તો આર્થિક રાજધાની છે, પણ દેશના જે આગવા શહેરો છે એમાં આપણું સુરત શહેર છે. આ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એના માટે સતત પોલીસ પૂરેપૂરો પ્રયાસ કરે છે એનું એક આ અદભુત ઉદાહરણ છે. રાતે 7 વાગે આ ઘટના બને અને જેવી ઘટનાની જાણ થાય એવી તત્કાલ પૂરી તાકાત સાથે પોલીસ કામે લાગે અને 2 દિવસમાં આવી મોટી જે ઘટના બની, લૂંટ થઈ એને પકડવામાં આવે. આ સક્ષમ પોલીસ વગર શક્ય નથી. સેવંતીભાઈ રૂપના પોલીસોની વાત કરી, આ આપણી પોલીસ કરી શકે એના માટે જેટલા પોલીસને અભિનંદન દઈએ એટલા ઓછા. કમિશનર સાહેબ સાથે રાતે 9 વાગે મેં ખુદ વાત કરી. કમિશનર સાહેબ એટલું જ કીધું કે આ કેશુભાઈને હિંમત આપજો, આ ગુનો ચોક્કસ ઉકેલાઈ જશે, તમે એમને હિંમત આપજો. એટલે એમને જે વિશ્વાસ આપ્યો અને હરિકૃષ્ણભાઈ હોય, આગેલા સાહેબ, આખી ટીમ 3 દિવસ પોલીસ સૂતી નથી, એટલી મહેનત કરી અને આખા શહેરના સીસીટીવી કેમેરા એના બધા ગોતી અને જે કઈ એમની સિસ્ટમ પ્રમાણે જે કઈ કામ કર્યું છે એ ખરેખર ખૂબ. અને આ ઘટનાની સાથે સાથે આ ગેંગે જે અન્ય બધી ઘટનાઓ ઉભી કરી હતી એનો પણ પોલીસ ઉકેલ લાવી છે. એટલે સક્ષમ પોલીસ એના હિસાબે આપણું સુરત શહેર સલામત છે. અને આ પોલીસને અને સરકાર પણ એના માટે ચિંતિત છે, ત્યારે એને તરત 10 લાખ રૂપિયાનો આપણે પોલીસને જે ઇનામ જાહેર કર્યું એ સરકાર આ બાબતમાં કેટલી જાગૃત છે એનો એક આ પુરાવો છે. એટલે જેટલા અભિનંદન દઈએ એટલા ઓછા છે. ભાઈઓ બહેનો, આ સુરત શહેરમાં જે કઈ વિકાસ થઈ રહ્યો છે એમાં ટેક્સટાઇલ અને ડાયમંડ, હવે ભાઈઓ બહેનો, કોઈ 2 લાખ રૂપિયાનો માલ સોરને લૂંટારાને લૂંટવો હોય તો અન્ય પ્રોડક્ટમાં ટ્રક જોઈ અને આમાં કરોડોના હીરા લૂંટવા હોય તો કોઈ વાહનની જરૂર ન પડે. આવી કિંમતી માલ એના માટે સિક્યુરિટી માટે વિશેષ વ્યવસ્થા કરવી. આપણી ત્યાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક ખૂબ સારું થયું છે. જેમને જેમને વિચારો, જેને જેને બધાએ સહયોગ કર્યો છે એમને આપણે લાખ લાખ અભિનંદન દઈએ. પણ આ સુરત સિટી માટે આ સીસીટીવી કેમેરા નેટવર્ક ખૂબ સારું છે, ખૂબ આપણે ઉપયોગી છે, પણ એમ છતાં હજી અધૂરું છે. એ અધૂરાને પૂરું કરવું પડશે અને એ પૂરું જો આપણે કરશું તો અહીંયા નાનામાં નાની કોઈ ઘટના બનશે એને આપણી પોલીસ પકડવા માટે સક્ષમ છે. પોલીસને ટેકનિકલ જે જરૂરિયાત છે એ પૂરી કરવા માટે સરકારને એને આપણી જવાબદારી પડે છે. અને આ સુરત શહેરના જે કઈ નાના મોટા ઉદ્યોગપતિ છે એને તો લાખ લાખ અભિનંદન કરવા જોઈએ. એ તમામ ક્ષેત્રે સહયોગ કરતા લોકો છે. આ સીસીટીવી કેમેરાની જયારે વાત આવી ત્યારે એક લોક ભાગીદારી છે આ શહેરમાં ખૂબ સારું મોડેલ આ બને અને આખા ગુજરાતના લોકો આને અનુકરણ કરે, દેશના લોકો આને અનુકરણ કરે એ ભાવના સાથે સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું થયું અને એક લોક ભાગીદારીનું સારું મોડેલ ઊભું થાય એ માટેનો પ્રયાસ થયો. એ 38 કરોડનો પ્રોજેક્ટ અને એ 38 કરોડના પ્રોજેક્ટમાં 30 કરોડ લોકો, આ લોકોએ બધાએ દાન આપ્યું, 5 કરોડ મહાનગરપાલિકાએ આપ્યા અને 3 કરોડ સરકાર પાસે આવ્યા. આજ મારે મુખ્યમંત્રી અને આ ગૃહમંત્રીને બંનેને એક નમ્ર વિનંતી છે કે આ સુરત શહેરમાં ડાયમંડનો ધંધો દિન પ્રતિદિન વધતો જાય છે. અમારે આંતરરાષ્ટ્રીય ડાયમંડ બુઝ દુનિયા આખાનો બિઝનેસ અત્યારે જે વિદેશોમાં થાય છે ટૂંક સમયમાં સુરતની ધરતી ઉપર થવાનો છે. 2 લાખ કરોડનો કારોબાર સુરતની ધરતી ઉપર થવાનો છે. ત્યારે અમારે સીસીટીવી કેમેરાને વધારે શક્તિશાળી બનાવવા છે, અમારી પોલીસ ટેકનિકથી વધારે શક્તિશાળી બને. એટલે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે લોક ભાગીદારીનું મોડેલ જે છે એમાં
અહીંયા જયારે 35 કરોડ રૂપિયા સુરત માંથી ગયા હોય અને 3 કરોડ રૂપિયા સરકાર માંથી આવ્યા હોય ત્યારે આ પ્રસંગે મારી નમ્ર વિનંતી છે કે 100 કરોડ રૂપિયા અમને સરકાર આમાં ફાળવે અને 1-4 રસ્તા બાકી ન હોય સીસીટીવી કેમેરાથી કે આ સુરત ની ધરતી ને જરૂર છે એટલા માટે સલામતી ની જરૂર છે કારણ કે હીરા ની ચોરી માટે કોઈને ટ્રક ની જરૂર પડતી નથી કોઈ મોટા વાહન ની જરૂર પડતી નથી એટલે સુરત માં સીસીટીવી કેમેરા નું નેટવર્ક વધારે સ્ટ્રોંગ કરવું જોઈએ અને સુરત ના લોકો એ જયારે સૌથી પહેલા આ લોક ભાગીદારી માટે પ્રયાસ કર્યો છે સરકાર આમાં આપણને સહયોગ કરે છે આમાં મને વિશ્વાસ છે કે આ કાર્યક્રમને ખૂબ સારી રીતે સરકાર આપણું નેટવર્ક ઉભું થાય એમાં પ્રયત્ન કરશે અને રહી તકે આપણે સહયોગ કરશે અને આ સીસીટીવી કેમેરા ગોઠવાના પછી આ શહેર વચ્ચે પોલીસ દળની રસીદ ઉખાડે છે ને એમાં શહેર ઘણો વધારો થયો હવે આ પૈસા ક્યાં જાય એ મને કઈ બહુ ખબર નથી તો સાહેબ જાણે શર્મા સાહેબ નહીં સરકારમાં જમા થાય કાંઈ રહે સાહેબ સરકારમાં જમા થાય ખૂબ સારું થઈ રહ્યું છે અને આપણી પોલીસ ને ટેકનિક રીતે અમે જોયું આમાં અમુક અમુક સોફ્ટવેર ની તત્કાળ જરૂર છે અમને એમ લાગ્યું કે સુરત ડાયમંડ એસોસિએશન તરફથી આ એક વ્યવસ્થા થવી જોઈએ તો આ એક આખી સોફ્ટવેર ની વ્યવસ્થા થવાની છે એમાં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા 25 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી અને પોલીસ ને કેવી રીતે આ સોફ્ટવેરમાં એક આપણે કતારગામમાં નવું પોલીસ સ્ટેશન લોક ભાગીદારી બન્યું છે એમાં હરિકૃષ્ણભાઈ કહેતા હતા કે માળમાં આખું એક નવું ત્યાં ઉભું કરીએ તો એમાં સુરત ડાયમંડ એસોસિએશન 25 લાખ રૂપિયા આમાં આપવાની માટેની તૈયારી બતાવી છે અને એ કામ આગળ કરવાનું છે તો ખરેખર આજે સુરત ની પોલીસ ને સરકારને જેટલા અભિનંદન દઈએ એટલા ઓછા છે અને આજે અમારે કેશુભાઈમાં તો કેશુભાઈનો પહેલે જ દિવસથી એક જ વાત આપણે આ બધા નાના નાના કર્મચારીઓનો પણ એક વિશેષ સન્માન થાય અને મુખ્યમંત્રીની હાજરીમાં સન્માન થાય એવી એમની લાગણી ભાવના હતી અને એવી અનેક વેપારીઓની પણ લાગણીની ભાવના હતી કે આવી આ રીતે જ્યારે આખી લૂંટને પોલીસે કવર કરી છે ઘણા દાંત કાઢતા કાઢતા કે ત્યાં યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં કહે છે કે ભાઈ ગુંડાગીરી ની કરી હોય તો સુરત તલા ઉત્તર પ્રદેશ છોડી દેશો છોડી દેતા અહીંયા આવે તો આપણે વધારે સજાગ થવું પડે એટલે ન્યાયથી આવ્યા એટલે આપણે વધારે સજાગ થવું પડશે કેમ કે ન્યાય બહુ કડક થયા છે ગુંડાઓ બધા ભાગવા મીટ્યા જેલમાં જવા મીટ્યા તારે એમ શું ગુજરાતની જેલમાં જઈ સલામત રહી એટલે આ બધાની માટે પણ આપણે વધારે અમારી પોલીસની વધારે વધારે જિમ્મેદારી બને છે કેમ કે ઉત્તર પ્રદેશની અંદર વધારે વધારે કાયદો વ્યવસ્થા કંટ્રોલ કરવા માટે જ્યારે સરકાર પ્રયાસ કરે છે ત્યારે અહીંયા પણ આપણે આ વધારે વધારે જે કંઈ કાયદો વ્યવસ્થા માટે પોલીસ ચિંતિત છે અને લાખ લાખ વંદન સાથે મારી વાત પૂરી કરું છું આભાર થઈ ખૂબ ખૂબ આભાર આદરણીય પદ્મશ્રી મથુરભાઈ આપનો કે આપના દ્વારા થયેલા સૂચનો હર હંમેશ સરકાર શ્રી સુધી પહોંચતા આવ્યા છે અને હજુ પહોંચશે હું વિનંતી કરીશ આદરણીય શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સાહેબને શ્રી ગોવિંદ કાકાને વિનંતી પ્રાસંગિક ઉદ્બોધન આપના માટે सकेति मत्वा प्रसमं यदुक्तं हे कृष्ण हे यादव हे सकेति अजानता मैमानं त्वेदं मैया प्रमादा प्रणये नवापि कृष्ण कन्हैया लाल की जय जय थोड़ी धीरे बोला बोला कृष्ण कन्हैया लाल की जय अपना गुजरात नो गौरव विजय भाई रूपाणी साहेब જાડેજા સાહેબ આપણા કિશોરભાઈ કાનાણી સાહેબ અને આપણા સૌ સાંસદશ્રીઓ સૌ ધારાસભ્યશ્રીઓ અને પોલીસ કમિશનર શ્રી સતીશ શર્મા સાહેબની સાથે હરિકૃષ્ણભાઈ અને એની આખી ટીમ અને આપણા કલેક્ટર શ્રી ધવલભાઈ સૌ મિત્રો સ્ટેજ ઉપર બિરાજમાન વિશિષ્ટ મહાનુભાવો મારી આગળ જે બધા નામ લઈ ગયા છે એ બધા અને આપ સૌ મિત્રો ધન્યવાદ મિત્રો આ આપણને છે ને જ્યારે જે વસ્તુ મળી હોય ને એની કિંમત ન હોય જેવી રીતે આપણને આપણું નાક મળ્યું પણ આપણે આપણું નાક દેખાય નહીં એટલે આપણે બહાર જ બધી પંચાયત વધારે કરતા હોઈએ ખરેખર આપણે કામનું હોય આપણું નાક એ જ રીતે
આ જે પોલીસ નું કામ આપણી જે કાયદો અને વ્યવસ્થા જે છે એની હું તમને એક બે વાત કરું. 97 માં હું ગયો નામિબિયા આફ્રિકા, અને ત્યાં આપણા એમ્બેસેડર ની સાથે જ મીટિંગ હતી એટલે અમે હીરા જોવા ગયા. હવે હીરા જે ઓફિસ માં જોવા ગયા એ નામિબિયન ગવર્નમેન્ટ ની ઓફિસ, નામ કો કરીને. હવે અમે લોકો જોતા હતા ને તો બે ગનમેન આમ ટેબલ ઉપર ઉભા રહ્યા બે કલાક આ બાજુ ને પેલી બાજુ. તો અમે ઓલા એમ્બેસેડર સાહેબ ને કીધું કે સાહેબ આ તમારો 2 મિલિયન એટલે 10 કરોડ નો માલ, હવે આવો તો અમારા મેનેજર પાસે એટલું જોખમ તો હોય છે અને તમે પાછા 2 ગનમેન લઈ ઉભા જા. તો એને હું કીધું ખબર આ આપણું રક્ષણ કરવા માટે ઉભા છે, બીજા આવીને આપણને નો લૂંટી જાય ને આપણને નો મારી જાય. આપણી એને બીક નથી, આપણને કોઈ ઈજા ન કરી જાય આવી બીક છે. આ સમય દુનિયામાં ચાલી રહ્યો છે. અમારા એન્ટવર્પમાં આપણા ગુજરાતીના 650 ઘર ઇન્ડિયનોના ડાયમંડ વાળાના સાહેબ, એમાંથી 300 ઘરમાં ઘરફોડ ચોરી થઈ, 300 ઘરમાં. અને તમને જાણીને બહુ નવાઈ લાગશે એમાં 5 ઘરના પણ ચોર પકડાણા નથી 300 માંથી. હવે અહીંયા 97% ગુના ડિટેક્ટ થાય છે, 97%. આ આપણું ગુજરાત, આપણું ભારત, આનું આપણે જેટલું ગૌરવ લઈએ ને એટલું ઓછું છે. પણ મેં કીધું એમ આપણને જે વસ્તુ ઈઝીલી મળી જાય ને એની આપણને કિંમત નથી હોતી. અમારે ત્યાં એક ઓફિસર આવ્યા હતા 7-8 વર્ષ ત્યાં સીબીઆઈ ના વડા, મને કે આટલું બધું તમારી બિલ્ડિંગ માં જોખમ અને અડધો કિલોમીટર માં ક્યાંય પોલીસ નથી. બોલો આ સ્થિતિ એને આશ્ચર્ય લાગે છે. આ આપણું ગુજરાતનું ગૌરવ છે. આ વાત કે ગુજરાતની પ્રજા, ગુજરાતની પોલીસ અને ગુજરાત સરકાર સતત કાયદો અને વ્યવસ્થા માટે જે ધ્યાન આપે છે, વિજયભાઈ આપ શ્રી અને આપ શ્રીના સરકારે બહુ જ સારી વાત કરી અને આ જે પ્રોત્સાહન આપ્યું છે અહીંયા શર્મા સાહેબ અને એની આખી ટીમને, અને કદાચ ગુજરાતના રેકોર્ડમાં પોલીસને પહેલીવાર 10 લાખનું ઇનામ આપ્યું છે, એ બધા અને સુરતીઓ અને આખો ડાયમંડ ટીમના બહુ ગૌરવ અનુભવે છે સરકારની. અને વધારે સમય નહીં લેતા આપણે વિજયભાઈને મન ભરીને સાંભળવાના છે, એટલે આપ સૌ ને અહીંયા આટલું સરસ સુરત ડાયમંડ એસોસિએશને આયોજન કર્યું અને યોગ્ય જ કર્યું છે કે સીએમ સાહેબને બોલાવી અને આ પોલીસ ટીમનું અભિવાદન યોગ્ય થવું જોઈએ એ કાર્ય ગોઠવો છે, એ બદલ સુરત ડાયમંડ એસોસિએશનનો પણ ધન્યવાદ. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. અને જે વિજયભાઈનો ખાસ આભાર કે આપણા માટે તેને બધાયા દે. ખૂબ ખૂબ આભાર આદરણીય ગોવિંદ કાકાએ સુરત શહેરને આપણે હીરા ઉદ્યોગે આગવી ઓળખ આપી અને વર્ષોથી સુરત શહેર આ આગવી ઓળખથી દેશ વિદેશમાં એની છાપ પાડી ગયું અને આપણનું આપણને ન દેખાય પરંતુ આપણાનું આપણે સન્માન તો કરવું જ પડે એ જ આપણી સજ્જનતા છે. ત્યારે સૌથી પહેલા હું વિનંતી કરીશ માન્ય સુરત શહેરના જેટલા શબ્દોથી આપણે તેમને અભિવાદિત કરીએ એવા આદરણીય પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માને મંચના મધ્ય ભાગમાં આવવા માટે હું વિનંતી કરીશ. સાથે હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજાને કે આપ એમને આવકારવા માટે, આ અભિવાદન કરવા માટે આપ સૌ સાથે પોતાના સ્થાન પર જોડાશો. આ સમગ્ર સુરત શહેર માટે ગૌરવવંતી ઘટના છે. આદરણીય બાબુભાઈ અને આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે, એમને આપણે આવકારીએ છીએ. આપણે સૌ સુરત શહેરની આ એવી ઘડીની રાહ જોતા હતા કે હકારાત્મક વિચારો સાથેની વાતને કેટલાય ગુનાઓને પ્રજાની શાંતિ અને સલામતી આપી રહ્યા છે આદરણીય પોલીસ કમિશનર શ્રી સતીશ શર્મા સાહેબ. આપ આદરણીય મુખ્યમંત્રી સાહેબ અને ગૃહ રાજ્યમંત્રીને વિનંતી કરીશ આપ ત્યાં જ મંચના મધ્ય ભાગમાં રહેશો. હું વિનંતી કરીશ સંયુક્ત પોલીસ કમિશનર
આદરણીય સંયુક્ત પોલીસ કમિશનર શ્રી હરેકૃષ્ણભાઈ પટેલ કે જેમને પણ જેટલા શબ્દો આપીએ એટલા ઓછા છે આ સમગ્ર સુરત શહેરમાં. આપ સૌ પોતાનું સ્થાન જાળવી રાખશો હરેકૃષ્ણભાઈ અને એમની ટીમ વગર આવા ગુના ઉકેલવા એ આપણને સૌને અઘરા લાગતા હોય છે ત્યારે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ શ્રી હરેકૃષ્ણભાઈ પટેલને અભિવાદિત કરી રહ્યા છે રાજ્યના આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી અને ગૃહ રાજ્યમંત્રી આદરણીય શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ. શ્રી બિપિનભાઈ આહિરે એવું જ આપણા નાયબ પોલીસ કમિશનરને આપણે સન્માનિત કરવા છે. આદરણીય શ્રી બિપિનભાઈ આહિરેને સન્માનિત કરશે રાજ્યના ગૃહ રાજ્યના આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા. હું સાથે સમગ્ર પોલીસ વિભાગને આપણે સન્માનિત કરવાનું છે. આપણે હું વિનંતી કરીશ શ્રી કુમારભાઈ કાનાણીને, તેઓ હવે સાથે સાથ પુરાવશે અને જે સુપરવિઝન ટીમ બનાવી હતી અને આ એક આખો ગુનો ઉકેલાયો એ આપણી સમગ્ર પોલીસ ટીમ માટે શ્રી આર આર સરવૈયા સાહેબ, શ્રી ટી એ ગઢવી સાહેબ, શ્રી એમ જી પાટીલ સાહેબ અને શ્રી હિતેન્દ્રસિંહ ભૂપતસિંહ ઢોડિયા, આ સમગ્ર ટીમ માટે જોરદાર તાળીથી આપણે આ આપણી સુરત શહેરની આ પોલીસ માટે આનંદનો આપણા માટેનો દિવસ છે કે જેમણે કશું કામ કર્યું, રાત દિવસ ઉજાગરા કર્યા અને આપણા લૂંટના ગુનાઓને ફળભરમાં ઉકેલી નાખ્યા. બીજી ટીમ શ્રી બી એન દવે સાહેબ, શ્રી આર પી સોનાર સાહેબ, શ્રી એમ એસ સૈયદ સાહેબ અને રવિન્દ્ર પંડિત માળી, આ બીજી ટીમ ફિલ્ડ વર્કની ટીમ ત્યારબાદ અહીંયા તૈયાર રહેશે. સુરત શહેર અને રાજ્યમાં કેટલાય ડિટેલ ફિલ્ડ વર્ક દ્વારા અલગ અલગ ટીમો બનાવી તેમની પૂછપરછ કરી અને તેમના દ્વારા આ ગુનાઓને ઉકેલ્યા છે. આદરણીય શ્રી પીઆઈ શ્રી બી એન દવે સાહેબ, શ્રી આર પી સોનાર સાહેબ પીએસઆઈ, શ્રી એમ એસ સૈયદ પીએસઆઈ સાહેબ અને એચસી શ્રી રવિન્દ્ર પંડિત માળી, આ તમામ ફિલ્ડ વર્ક ટીમના આદરણીય સૌ આપણા પીઆઈ સાહેબોને અહીંયા આપણે સન્માનિત કરવાના છે. ત્યારે આ સુરત શહેર એ ગૌરવથી કહી શકે કે અમે સૌ શાંતિ અને સલામતીની નીંદ લઈ રહ્યા છીએ. અમે સૌ આ પોલીસ કર્મીઓની ફરજ અને નિષ્ઠાથી સમગ્ર સુરત શહેર એ શાંતિની ફળો માણી રહ્યું છે. ગુજરાતની આગવી ઓળખ છે ત્યારે આપણે સૌ પોલીસ કર્મીઓને આપણે તેમને સન્માનિત કરીને અભિવાદિત કરી રહ્યા છીએ. શ્રી બી એન દવે સાહેબ, શ્રી આર પી સોનાર પીએસઆઈ સાહેબ, શ્રી એમ એસ સૈયદ પીએસઆઈ સાહેબ અને શ્રી એચસી રવિન્દ્ર પંડિત માળી, આ ફિલ્ડ વર્કની આપણી આ ટીમ અને એમનું જે કામગીરી હતી કે તેમણે 3 દિવસમાં તમામે તમામ ચેકઆઉટ થયેલા પેસેન્જરોના ડેટા હોય કે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો હોય તેમની ખરાઈ કરવાનું કામ આ ફિલ્ડ વર્કની ટીમે કર્યું છે. આપણને સૌને આજે આનંદ છે એ વાતનો કે આવા કેટલાય ગુનાઓ સુરત શહેરમાં કુખ્યાત રીતે કોઈ પણ ગુનાઓ નોંધાય અને એનું ફળભરમાં તેનું આપણે નિરાકરણ કરીએ છીએ. વાહન ચેકિંગ ટીમ એસીપી ડી શ્રી બી સી ઠક્કર, પીએસઆઈ શ્રી એસ પી ઝાલા, પીએસઆઈ શ્રી એસ એમ એસ એસ દેસાઈ સાહેબ, એચસી શ્રી કરિબલ સુરેશભાઈ હીર, શ્રી એસીપી શ્રી બી સી ઠક્કર, પીએસઆઈ શ્રી એસ પી ઝાલા, પીએસઆઈ શ્રી એસ એસ દેસાઈ, એચસી શ્રી પરિમલભાઈ હીરે, આ વાહન ચેકિંગની ટીમ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાના ધાડ ઉદ્યોગ હીરાના લૂંટના બનાવના અનુસંધાનમાં નાકાબંધી કરી મુદ્દામાલ અને વર્ણન જેમણે અસરકારક રીતે આ માહિતીઓ ઉપલબ્ધ કરી અને ટીમે સંકલન કર્યું છે ત્યારે જોરદાર તાળીઓથી આપણે સૌ આ ટીમને અભિવાદિત કરીએ. એવી જ આપણી ટેકનિકલ ટીમના પીઆઈ શ્રી પી એલ ચૌધરી સાહેબ, પીએસઆઈ શ્રી એમ એસ ત્રિવેદી સાહેબ, પીએસઆઈ શ્રી કે એમ ભુવા સાહેબ અને પરેશભાઈ ધીરજલાલ પટેલ એચસી, શ્રી પી એલ ચૌધરી સાહેબ, શ્રી એમ એસ ત્રિવેદી સાહેબ, શ્રી કે એમ ભુવા સાહેબ અને શ્રી પરેશભાઈ ધીરજલાલ પટેલ એચસી, આ ટેકનિકલ ટીમે આપણા ડેટાઓ મેળવ્યા અને તે સમયની અવર જવર અને સીસીટીવી ફૂટેજના
કોલ ડિટેલ નંબરો મેળવીને ટેકનિકલ ટીમે ખૂબ ટૂંકા ગાળામાં સરસ કામગીરી કરી અને આટલી મોટી લૂંટને પળભરમાં એમના પગેરું સુધી પહોંચ્યા છે ત્યારે આપણે સૌ અને આ સન્માન કરી રહ્યા છે રાજ્યના આપણા મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી એમને પણ હરખ અને આનંદ હશે કે મારા રાજ્યમાં આવા સન્નિષ્ઠ પોલીસ અધિકારીઓ છે ત્યારે આપણું ગુજરાત સુખ અને શાંતિની ફળો માણી રહ્યું છે ગુજરાતને ક્યાંય કાળી નજર ન લાગે ક્યાંય આપણી કોઈની નજર એના ઉપર ન લાગે કારણ એ નજર ઉપર આપણા પોલીસ કર્મીઓની નજર છે અને આપણને સૌને આગળ વધારતા કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમના એસીપી શ્રી જે કે પંડ્યા સાહેબ પીએસઆઈ શ્રી વી વી ભોલા સાહેબ પીએસઆઈ શ્રી વી જે ચાવડા સાહેબ અને શ્રી શૈલેશ રાધે બિહારી એચસી શ્રી કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ મિત્રો આ એવી ટીમો છે કે જે પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ કરીને આવા ગુનાઓને ઉકેલે છે એસીપી શ્રી જે કે પંડ્યા સાહેબ શ્રી પીએસઆઈ શ્રી વી વી ભોલા સાહેબ શ્રી વી જે ચાવડા પીએસઆઈ સાહેબ અને શ્રી શૈલેશ રાધે બિહારી એચસી આ ટીમ એક એક ટીમના અંદાજિત 25-25 પોલીસ કર્મીઓની મહેનત છે આ પ્રતિનિધિ તરીકે અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે માનવંતા તમામ પોલીસ કર્મીઓને આપણે જોરદાર તાળીઓથી અભિવાદિત કરીએ સમય અને આપણી આ પ્રણાલીને અનુરૂપ ઇન્વેસ્ટિગેશન ટીમના પીઆઈ શ્રી ડી કે રાઠોડ સાહેબ કતાર ગામના આપણા આ જે વિસ્તારમાં જે આ પીઆઈ તરીકે પોતાની સેવા આપણને બજાવે છે એવા આદરણીય પીઆઈ શ્રી ડી કે રાઠોડ સાહેબ શ્રી સી એચ પનારા પીએસઆઈ સાહેબ શ્રી પી કે પટેલ પીએસઆઈ સાહેબ શ્રી એ બી નહેરિયા પીએસઆઈ સાહેબ શ્રી આર બી વનાર પીએસઆઈ સાહેબ અને શ્રી સંજયભાઈ અમરસિંહ મકવાણા એચસી આ છે છ મિત્રો ઇન્વેસ્ટિગેશન ટીમમાં આ કતારગામ વિસ્તારમાં આ ગુનો નોંધાયો અને એમનું આ સફળ એમણે ગુનોને ઉકેલીને તેમણે આપણને સૌને આ એક દાખલો પૂરો પાડ્યો છે આ સંકલન અને સુપરવિઝરની ટીમ હોય ફિલ્ડ વર્કની ટીમ હોય વાહન ચેકિંગની ટીમ હોય ટેકનિકલ ટીમ હોય કમાન્ડ એન્ડ કંટ્રોલની ટીમ હોય કે ઇન્વેસ્ટિગેશનની ટીમ હોય તમામે તમામ પોલીસ કર્મીઓને આપણે સન્માનિત અને અભિવાદિત કરવા માટે જેટલી તાળીઓ પાડીએ એટલી આ ઓછી છે સુરત ડાયમંડ એસોસિએશન એ આજે ગૌરવ લઈ શકે કે અમે આ પોલીસ કર્મીઓના અને આપણા સૌના વિશ્વાસને અડગ રાખીશું મિત્રો આ સુરત શહેર એ સીસીટીવી કેમેરાની નજરોમાં કેદ થયેલું શહેર છે એક ભારતભરના શહેરમાંનો એક એવું શહેર બન્યું એના માટે અહીંયા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને એમાં ભાગીદાર થયેલા તમામ ઉદ્યોગપતિઓ માટે આપણે તાળીઓ પાડીએ કે આ તીસરી આંખને જેમણે ગુજરાતને ભેટ ધરી હતી સાથે આજે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સૌ પોતાનું સ્થાન લેશો અને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત એક નવો વિચાર એક નવી વાત સુરત કંઈક નવું ન કરે તો એ સુરત ન કહેવાય આવી રીતે સમર્થના એક નવા આયોજનની આપણે અહીંયાથી વિમોચન કરવા માટે હું પુનઃ આદરણીય સ્ટેજના મધ્યભાગમાં માન્ય આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ આદરણીય શ્રી કુમારભાઈ કાનાણી તથા અહીંયા ઉપસ્થિત પહેલી હરોળના તમામે તમામ માનવંતા મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે સુરત શહેર એ આજે સમર્થ સુરક્ષા સેતુ સોસાયટીઓ બાળ કિશોરને સુધાર અને સશક્તિકરણ માટે ગુનેગારને મુખ્ય ધારામાં લાવવા માટે અને અપરાધનો ભોગ બનનારની સહાય માટેનો એક વિમોચન કરવા જઈ રહ્યું છે કાયદાના સંરક્ષણમાં આવેલા બાળ કિશોર હોય કે રીઢા ગુનેગારો અને ગુનાનો ભોગ બનનારને પુનઃ
સમાજની ધારામાં સામેલ કરવા માટેનો પોલીસનો પ્રયાસ અને એનું વિમોચન કરી રહ્યા છે. સમર્થ દ્વારા આપણે સૌ પુનઃ સુરત શહેરમાં એક નવો રાહ ચીંધીશું. જોરદાર તાળીથી આજના સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કાર્યક્રમને આપણે અહીંયા ખુલ્લો મૂકીએ છીએ અને આ એક નવા પ્રકારનો પ્રકલ્પ એ સુરત શહેરમાં હમણાં જ આદરણીય આપણા કલેક્ટર શ્રી ડોક્ટર ધવલભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. આપણે જોરદાર તાળીઓથી સૌનું આ સમર્થ માટેનું અભિવાદન કરીએ. ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ આજના આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી અહીંયા ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ આપ સૌને કે તાળીઓથી એમને વધાવો અને પુસ્તક અને બુકેથી વધાવવા માટે મંત્રી શ્રી રામજીભાઈ માવાણી અને શ્રી નંદલાલભાઈ નાકરાણીને કે આદરણીય જીતુભાઈ વાઘાણીનું પુષ્પ પુસ્તક અને એમના બુકેથી સ્વાગત કરે અને જોરદાર તાળીઓથી આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણીને આવકારશે શ્રી રામજીભાઈ માવાણી અને નંદલાલભાઈ નાકરાણી. મિત્રો, આજનો આ આનંદ એ આપણી આજની આ ઘડી અને એનો શ્રેય આપવો હોય તો હંમેશા ટીમ કામ કરે અને કેપ્ટનને શ્રેય મળતો જ હોય. પરંતુ સતીશકુમાર શર્મા એટલે કે આપણા ખૂબ સરળ બાહોશ એવા કમિશનર મળ્યા છે ત્યારે એમને વિનંતી કરીશ કે આ સમગ્ર કાર્યક્રમમાં આપનો પ્રાસંગિક ઉદ્બોધન કરશે આદરણીય પોલીસ કમિશનર શ્રી સતીશ શર્મા સાહેબ. ગાર્મેન્ટ એસોસિએશનના ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શ્રી કુમારભાઈ કાનાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી, મંચ ઉપર ઉપસ્થિત સર્વે મહાનુભાવો, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો અને હીરા ઉદ્યોગના અગ્રગણીઓ, અત્રે ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનો અને મારા પોલીસ પરિવારના ભાઈઓ અને બહેનો, આજનો દિવસ સુરત પોલીસ માટે એ ખૂબ ગૌરવનો દિવસ છે. ભાગ્યે જ આવું થતું હોય છે કે પોલીસને આટલું સન્માન મળે. આ દિવસ વિશેષ એટલા માટે બની જાય છે કે આ સન્માન અમને અમારા મુખ્યમંત્રી શ્રીના હસ્તે અને અમારા ગૃહ રાજ્ય મંત્રી શ્રીની હાજરીમાં અને આટલા મહાનુભાવની હાજરીમાં મળી, એ બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. પોલીસ જયારે કામ કરે છે ત્યારે વખત એક વસ્તુને ધ્યાનમાં કામ કરે છે કે આ એક પ્રોફેશનલ ચેલેન્જ અમારી સામે આવ્યો છે. જયારે આ લૂંટની ઘટના બની ત્યારે જેમ જેમ અમારા અધિકારીઓ સાથે મારી વાત થઈ તો બધાએ પ્રોફેશનલ પડકારની રૂપે આ એક ચેલેન્જને લીધું અને લગભગ જેટલા અધિકારીઓ જોડે મેં વાત કરી તેઓના મનમાં અને તેઓની વાણીમાં એ આત્મવિશ્વાસ હતો કે સાહેબ આ કેસ અમે ઉકેલી કાઢશું. અમારા જયારે મેં ડીજી સાહેબને વાત કરી, શ્રી શિવાનંદ ઝાને વાત કરી, તો શિવાનંદ ઝાનું એક સજેશન હતું કે ભાઈ તમે એટીએસની અને અમદાવાદ સિટી ક્રાઇમની જે ટીમ છે એમની મદદ મેળવી. મેં કહ્યું કે સાહેબ મારા અધિકારીઓ જોડે મારે વાત કરવી પડે, કારણ કે હું મદદ લઉં તો એનો મતલબ એ પણ થાય કે ભાઈ અમે નહીં ઉકેલી શકતા. તો મારા અધિકારીઓને મેં વાત કરી, હરેકૃષ્ણ પટેલ, અમારા આઈરેસ ડીસીપી આઈરે એસીપી ક્રાઇમ શ્રી સરવૈયા જોડે વાત કરી તો બધાએ ના પાડી દીધી કે અમે ઉકેલી કાઢીશું. તેમ છતાં છેવટે તો એ પણ ગુજરાત રાજ્ય પોલીસના જ ભાગ છે, અમે એમની મદદ લીધી, પણ જે ગુનાનો ઉકેલ આવ્યો એ સુરત શહેર પોલીસના પ્રયત્નોથી જ આવ્યો. પણ
તેમાંની વાત એ છે કે જે આત્મવિશ્વાસ મારા અધિકારીઓ દર્શાવેલો, એ આત્મવિશ્વાસ જે છે આવા આવી સફળતા અને સિદ્ધિ માટે વધુમાં વધુ જરૂર છે. અગર આ કેસ સફળ થયો હોય અને અમને સફળતા મળી હોય તો એમાં જે સુરત શહેર પોલીસના નાનામાં નાના કર્મચારીઓ, ઘણા બધાનો આજે સન્માન થઈ રહ્યો છે, ઘણા બધા પડદા પાછળ કામ કર્યું છે, એ બધાનો જે છે એ દિવસ રાત જે એમણે જે મહેનત કરી છે, દિવસ રાત જોયા વગર જે મહેનત કરી છે એનું પરિણામ છે. હું તમામને આવા એ માટે આભાર અને અભિનંદન આપું છું. આ ગુનો ડિટેક્ટ કરી, જ્યારે કોઈ ગુનો આ રીતેનો બનતો હોય તો અમારો પ્રથમ પ્રયાસ એ હોય છે કે ગુનેગારો શહેર છોડીને ભાગી નીકળે. તો અમારી એક સ્કીમ છે જેને કહીએ છીએ અમે રેડ એલર્ટ સ્કીમ. એટલે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવે, કંટ્રોલ રૂમ રેડ એલર્ટના મેસેજ બધાને ફરતા કરી દે છે, અને પછી શહેરના બધા નાકાઓ, બહાર નીકળવાના રસ્તાઓ પર પ્રથમથી જ નક્કી કરેલા ઓફિસર પહોંચી જાય. એ ખબર હોય કે ભાઈ આ નાકું કોણ સાચવશે, આ નાકું કોણ સાચવશે, પહેલાથી જ અમારે નક્કી હોય અને રિહર્સલ કરેલી હોય છે. તો આ કેસમાં જે રેડ એલર્ટની સ્કીમ જાહેર કરવામાં આવી છે, નાકાબંધી એટલી સફળ હતી કે ગુનેગારો એ માલ સામાન લઈને સુરત શહેર છોડીને ભાગી નહીં શકે. આમાંથી અમુક ગુનેગારો ભાગી ગયા, પણ માલ સામાન એને અહીંયા મૂકવું પડ્યું. પછી અમે જે બધા અધિકારીઓની જુદી જુદી ટીમો બનાવી, એમાં ટેકનિકલ ટીમ હોય છે, ફિલ્ડ ટીમ હોય છે, ઇન્વેસ્ટિગેશન ટીમ હોય છે, પછી એવી ટીમ હોય છે કે જે જૂના ગુનેગારો એમનું સંપર્ક કરે છે, ઇન્ફોર્મેન્ટનું સંપર્ક કરે છે. તો ફટાફટ જુદી જુદી ટીમો બનાવીને બધા કામે લાગી ગયા. અને પછી કેમેરાની જે એનાલિસિસ થઈ, એ કેમેરાની એનાલિસિસમાં એક ખાસ વસ્તુ અમને જોવા મળી. જ્યારે પણ કોઈ ગુનો ડિટેક્ટ થાય છે તો એમાં જ્યારે અમે વધુ એનો અભ્યાસ કરીએ છીએ એવિડન્સનું, તો ખાસ વસ્તુ અમારે એ જોવાની હોય છે કે એમાં અજુગતો શું છે, વોટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ અધર્સ. તો એમાં એક વસ્તુ વધારે એ જોવા મળી કે જે લૂંટારો છે એમણે સ્પોર્ટ્સ શૂઝ પહેરેલા, બધા લૂંટારો એક જાતના સ્પોર્ટ્સ શૂઝ પહેરેલા. તો એ સ્પોર્ટ્સ શૂઝ પહેરેલા હતા, અમને ફેક્ટરીથી લઈને અને વોલ્ટ સુધી કે જ્યાંથી હિરણ લઈને આવેલા અને જ્યાં સુધી પહોંચેલા ત્યાં સુધી, ત્યાં વચ્ચેની તમામ સીસીટીવી કેમેરાની ફૂટેજ અમારે જોવાની હતી. તમામ લોકો એ સમયમાં જે પસાર થયા છે એમના અમને ફોટા જોવાના હતા. તો એમાં જે સ્પોર્ટ શૂટ પહેરેલા માણસો છે એમને અમે પછી જુદા જુદા કરીને એમના ફોટા ડેવલપ કર્યા, એમાંથી અમુક ફોટા આવ્યા. પછી એ માણસોની સાથે સાથે કઈ કઈ વાહન હતા, કોણ મોટરસાઇકલ ઉપર હતા, એમની સાથે કોઈ ગાડી હતી, એ ગાડી પછી અમે શોધી, એ ગાડીનો નંબર મળી ગયો, એ ગાડીનો જે નંબર મળ્યો એનાથી એ માલિકનો જે છે એને શોધ્યો. એ માલિકે કહ્યું કે મેં આ ગાડી તો વેચી દીધી છે, અને પછી જે માણસને વેચી દીધી એને ત્યાં મારી પોલીસ ગઈ અને એને ત્યાં પછી એને કબૂલ કર્યો કે હું જ હતો. અને પછી સદભાગે એ સમગ્ર મુદ્દામાલ પણ અમને એ જ દિવસે મળી ગયો. ગુના ડિટેક્ટ થઈ જાય છે, આરોપી પણ પકડી જાય છે, પણ મુદ્દામાલ સલામતી રીતે મળી જાય અને પછી મુદ્દામાલ જે ફરિયાદી છે એને પણ પાછો મળી જાય, એ ખૂબ ઓછા કેસોમાં બનતું હોય છે. પણ આ કેસમાં આ 100% અમને સફળતા મળી છે. હવે મુદ્દામાલની વાત કરીએ તો એક લાઇટ વાત એવી પણ છે કે આ જયારે મુદ્દામાલ રિકવર થઈ ગયો તો અમુક અગ્રણીઓ મારી પાસે આવેલા અને અમને એક ચિંતા હતી કે ભાઈ પોલીસ કસ્ટડીમાં પોલીસ મુદ્દામાલ રાખે અને મુદ્દામાલ બદલાઈ જાય તો. પછી એમને એક સ્કીમ અમલ નું સજેશન આપ્યું, સાહેબ આ રીતે કરી લઈએ તો આપણે હવે જે સ્કીમ એમણે જે સજેશન એમને આપ્યું એની વાત અહીંયા નહીં કરાય. પણ પછી મેં એક બીજો સજેશન આપ્યો કે આપણે એક કામ કરીએ કે જોઈન્ટ કસ્ટડી રાખી દઈએ, પ્રાઇવેટ વોલ્ટમાં એક લોકર હાયર કરીને જોઈન્ટ કસ્ટડી રાખી દઈએ, માલિક પણ એનો એની ચાવી રાખે, પોલીસ પણ ચાવી રાખે. એ રીતે પછી એનો મુદ્દામાલ રાખવામાં આવ્યો અને કોર્ટથી જલ્દી હુકમ લઈને બધો મુદ્દામાલ એને બીજો મુદ્દામાલને લગતી અમારી પાસે પોલીસ પાસે પડકાર તો દરરોજ આવ્યા કરે છે, પણ નવો પડકાર મુદ્દામાલને લગતો એ આવ્યો છે કે ચોરી પછી 50 લાખ થાય અને અમે કઈ રીતે એને એડજસ્ટ કરીએ, એક એક પ્રશ્ન કાયદાકીય પ્રશ્ન અમારી પાસે આવી ગયો. તો ઘણા બધા જે છે નવા નવી ચીજો અમને આ કેસમાં શીખવા મળી.
પણ છેવટે જે આ કેસ સફળ થયો હોય તો એનું શ્રેય જે છે અમારા પોલીસ કર્મચારીઓને, આ પ્રજાને, કે અને અહીંયાના ઉદ્યોગપતિઓ કે જે લોકોએ આ સીસીટીવી નેટવર્ક ઉભો કર્યો છે એમને, અમારા જૂના અધિકારીઓ શ્રી રાકેશ સ્થાના જેવાના વિઝનને એમને જાય છે, અને સરકાર શ્રી તરફથી અમને જે હૂફ અને જે પ્રોત્સાહન અને જે સાધનો મળે છે એમને જાય છે. હું તમામનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું, આભાર વ્યક્ત કરું છું સુરત ડાયમંડ એસોસિએશન, આભાર વ્યક્ત કરું છું કે અમારું સન્માન આપે કર્યો અને આ રીતે કર્યો. બીજી વાત કરવાની છે સરહદની. હવે આપણે 55 લાખની સુરતની જે વસ્તી છે એમાં ગુનેગારોની સંખ્યા માંડ 10,000 છે, અને 10,000 પૈકી આપણે રીડા ગુનેગારોની વાત કરીએ તો 3,000 થી 4,000 છે. હવે 3,000 થી 4,000 ને આપણે ગુનાના અંધકારમાંથી અગર સામાન્ય જીવનના ઉજાસમાં લઈ જઈએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને આપણે આવકારીએ છીએ. આદરણીય સાંસદ શ્રીમતી દર્શનાબેન આપનું પણ સ્વાગત છે. ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી અને વીડી ઝાલાવાડિયા સાહેબ આપનું પણ સુરત ડાયમંડ એસોસિએશન સહર્ષ સ્વાગત કરે છે, સ્વાગત કરે છે. તો આપણે જે રીડા ગુનેગારોની વાત કરીએ તો એની સંખ્યા સુરત શહેરમાં 3,000 થી 4,000 થી વધારે નથી. અગર આ લોકોને આપણે ગુનાખોરીમાંથી બહાર કાઢી દઈએ તો સુરતની સલામતી અને સુરક્ષામાં ઘણો વધારો થઈ જાય. એ હેતુને ધ્યાનમાં રાખીને અમે સુરક્ષા સેતુ યોજના હેઠળ આ એક નવી યોજના સમર્થ નામની ખુલ્લી મૂકી છે, મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી છે. એમાં અમે ખાસ કરીને જે ગુનેગારો છે એ પછી ગુનાનો ભોગ જે બનનારાઓ છે એમને પણ મદદની જરૂર હોય છે. અમુક વખતે એમના કમાનારાઓ જે છે એમનું મોત થાય છે, તો હવે એને કઈ રીતે આપણે પગભર કરી શકીએ, કઈ રીતે એમને સપોર્ટ આપી શકીએ એ માટેની આ સ્કીમ છે. અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો જેની સંખ્યા અત્યારે ઉત્તરોત્તર વધતી જાય છે એમને પણ એ ગુનાની દુનિયાથી દૂર કરીને એને મુખ્ય ધારામાં જોડવાનો એક પ્રયાસ છે. હું સુરતના સર્વે નાગરિકો અને ઉદ્યોગપતિને વિનંતી કરું છું કે આ યોજનાને સફળ બનાવવા પોલીસનો સહકાર આપે અને યોગદાન આપે. આપ બધા અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હું ખૂબ ખૂબ આભાર માનું છું. હું મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે એમણે 10 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી. હું તમને વાત કરું કે જયારે ઇનામ બાબતની ડિસ્કશન ચાલતી હતી ત્યારે મારા ગૃહ રાજ્યમંત્રીશ્રીને અચકાતા મેં કહ્યું, એમણે કહ્યું કેટલું ઇનામ, તો મેં 5 લાખ રૂપિયાની વાત કરી. એમણે ફટ દઈને કહ્યું કે 5 લાખ તો બહુ ઓછા છે, 10 લાખ. જયારે આવું અભિગમ હોય અને ત્યારે સ્વાભાવિક છે કે પોલીસને જે છે સારામાં સારી કામ કરવાની જે છે એને પ્રોત્સાહન મળે. અમે બધાને ખાતરી આપીએ છીએ, મંત્રીશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, સરકારને અને આપ સૌને ખાતરી આપીએ છીએ કે આપે જે અમને આજે જે સન્માન કર્યું છે એ સન્માન અમારા જુસ્સામાં ઉત્તરોત્તર વધારો કરશે, અને ખાતરી આપીએ છીએ કે સારામાં સારી પોલીસ સેવા પ્રદાન કરી. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર આદરણીય પોલીસ કમિશનર શ્રી સતીશ શર્મા સાહેબના. શબ્દોમાં પણ સરળતા અને સાહસ અને શૌર્ય દેખાય છે કે આ સન્માન એ અમારી સમગ્ર પોલીસ ટીમનું છે. અને પુનઃ હું વિનંતી કરીશ 8-8 ટીમ અને કતારગામ પોલીસ સ્ટેશનના સૌ કર્મીઓએ છેલ્લા એ દિવસોમાં અંદાજિત 1,000 કેમેરાઓને નિહાળ્યા છે. એમની મદદ, એમની જે તમામે કામ કર્યું છે એને જોરદાર તાળીઓથી વધાવીએ. 1,000 કેમેરાઓને નિહાળીને ચેક કર્યા હોય અને એમાંથી આ ગુનાને ઉકેલ્યા છે. હું વિનંતી કરીશ આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને આવકારશે શ્રી સીપી વાનાણી, શ્રી ગણેશભાઈ ઘેવરિયા અને શ્રી સુરેશભાઈ અજવાણીને વિનંતી કરીશ. રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને આપ પુસ્તક બુકે અને મોમેન્ટોથી આવકારો અને તેમનું અભિવાદન કરશો કે આ ગુજરાત રાજ્યની આપણી પોલીસ વિભાગનો અહીંયા આજે આપણે સન્માન કરી રહ્યા છીએ અને એમાં આપ ઉપસ્થિત છો ત્યારે સુરત ડાયમંડ એસોસિએશનને ખૂબ ખૂબ આનંદ અને આજે લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે શ્રી સીપી વાનાણી સાહેબ. આદરણીય શ્રી ગણેશભાઈ અને સુરેશભાઈ માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રીને આવકારી રહ્યા છે.
ખૂબ ખૂબ આભાર. સુરત શહેર અને આપણા લોક લાડીલા આદરણીય સાંસદ અહીંયા ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ શ્રી વી ડી ખેની અને શ્રી ગૌરવ શેટ્ટીને કે લોક લાડીલા સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશને આપ આવકારો, પુસ્તક અને પુષ્પગુચ્છથી આવકારવા માટે હું વિનંતી કરીશ શ્રી વી ડી ખેની અને શ્રી ગૌરવભાઈ શેટ્ટીને. આદરણીય સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશને આવકારશે. આપણે સૌ તાળીઓથી સુરત શહેરના સાંસદને અભિવાદન કરીએ અને હું વિનંતી કરીશ ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી જીતુભાઈ વાઘાણીને પ્રાસંગિક ઉદબોધન માટે. શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા પોલીસ અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રાજ્યના લાડીલા મુખ્યમંત્રી, છઠ્ઠી વાર જેમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે, નવો ઇતિહાસ રચ્યો છે અને અનેક લોકાભિમુખ કાર્યો. અહીંયા તો પોલીસ વિભાગના સન્માન સમારોહનો કાર્યક્રમ છે, સીધો જ હવાલો મુખ્યમંત્રી તરીકે આદરણીય વિજયભાઈ સંભાળે છે, એવા લાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી અને અમારા વડીલ, અમારા માર્ગદર્શક આદરણીય નીતિનભાઈ, સમગ્ર પોલીસ વિભાગને સતત હોસલો આપવાનું કામ યુવા ભાજપના એ પ્રદેશના અધ્યક્ષ હતા ત્યારે હું પણ શહેર ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચામાં કામ કરતો હતો. એમની કામગીરી પદ્ધતિ, એમની આવડત, એમની કુશળતા એ મેં ખૂબ નજીકથી જોઈ છે. ગુનેગાર એ ગુનેગાર એ કોઈનો સગો ન હોય, કોઈનો સગો હોય તો પ્રદીપસિંહના સગાનો હોય, એવા ગૃહમંત્રી આદરણીય પ્રદીપસિંહજી જાડેજા, આરોગ્ય રાજ્યકક્ષાના મંત્રી ભાઈ શ્રી કુમારભાઈ, મેયર શ્રી, બંને સાંસદો આદરણીય સી આર પાટીલ, દર્શનાબેન, શહેર ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ નીતિનભાઈ, તેઓ પણ મને એમ છે રિટાયર્ડ પોલીસને સન્માનવાનો એક કાર્યક્રમ વર્ષોથી કરે છે. સૌ અમારા સન્માનની ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને વી પ્રતિવર અમારા જૂના સાથી ભાઈ શ્રી બાબુભાઈ સેવંતીભાઈને પણ 7-8 વર્ષે જોવાનો મોકો મને પ્રાપ્ત થયો છે. મંચ ઉપર ઉપસ્થિત આદરણીય ગોવિંદભાઈ, મથુરભાઈ, ભાઈ શ્રી વીએસભાઈ, લાલજીભાઈ, સૌ ડાયસ પર બિરાજમાન સન્માનની ઉદ્યોગપતિશ્રીઓ અને જેના ઘરે આ કઠણાઈ આવી હતી એવા મારા મિત્ર ભાઈ શ્રી કેશુભાઈ ગોટી, પણ આજે આનંદ છે કે કઠણાઈમાંથી પોલીસ કમિશનર આપણા સિંહજીની સમગ્ર ટીમે બહાર કાઢીને સમગ્ર રાજ્યને એક નવી દિશા અને ઇતિહાસ રચવાનું કામ કર્યું છે એવા શર્માજીને સમગ્ર ટીમ આમંત્રિત ભાઈઓ. હમણાં કમિશનર શ્રી વાત કરતા ત્યારે હું વિચાર કરતો હતો, એમણે બોલું કઈક માલ ક્યાં મૂકવો એવો, એટલે અમારે ભાવનગરમાં આવી બધી કઠણી, કારણ કે સીધો અમારા બધા લાગેલો છે, દોડતું ભાવનગર અહીંયા. આમ શંકા બહુ પડે, આનું શું થશે, પણ તમે રસ્તો હારો કાઢ્યો, ન તો પોલીસ એવું કે ના ના એ તો અમે પીને જ રહે. આ પોલીસની મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર આવી ત્યારથી પોલીસ સાથે નજીક આવવાનો મોકો કે મને એમ છે પબ્લિકને, પબ્લિક પાર્ટનરશીપમાં અહીંયા સીસીટીવી કેમેરાની બાબત હોય, અહીંયા સુરક્ષા સેતુની બાબત હોય, પોલીસ સ્ટેશનો બનાવવાના હોય, પોલીસ સ્ટેશનમાં અન્ય સુવિધા આપવાની હોય, તો પણ એક સરકારે જે ક્રમ બનાવ્યો એમના કારણે નકર આમ પોલીસને અડવું અઘરું લાગતું, આમ નાના હતા ને ત્યારે ઘટાય નહીં એના દર્શન કરાય, પણ તો હવે નજીક આવવાનો મોકો, એ ઈચ્છાશક્તિ વાળી સરકાર જયારે હોય છે ત્યારે શક્ય બનતો હોય છે. હું ત્યારે વાત મારી પાર્ટીની કરું તો બધાને એવું લાગે એ તો તમે બોલો હોય, મારા આપણે 95 પહેલાના ભૂતકાળમાં જવા માટે વિનંતી કરવી છે કે આ આજ પોલીસ તંત્ર,
આજ વહીવટી તંત્ર, આજ સરકારો એવી સ્થિતિની અંદર ગામડું, શહેર, મહાનગર એ ગામડામાંથી આવીને પ્રામાણિકતાથી પરિશ્રમ કરીને ઉદ્યોગપતિ બન્યા જેવા લોકો અહીંયા છે. આપણા ગામડાની સ્થિતિ શું હતી? હું તો તમારા સેવાની સુવાસને અને તમે કરેલા સહયોગને પણ અભિનંદન આપું છું કે ગામડાને જીવતું રાખવાનું કામ એ સુરતે કર્યું છે. અહીંથી શ્રેષ્ઠીઓએ અનેક કાકા તરીકે નિસ્વાર્થ ભાવે ગામડામાં રહેવાનું ન હોય તો પણ આ કાર્યો એમણે કરીને બતાવ્યા છે. અહીંયા પોલીસનું સન્માન થતું હતું માનની મુખ્યમંત્રીશ્રીના અને ગૃહમંત્રીશ્રીના હસ્તે. હું જોતો હતો અહીં 5 કે 10 લાખ રૂપિયાની વાત થઈ, પૈસાનું મૂલ્ય નથી પણ સાહેબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં અહીંયા ડાયમંડ એસોસિએશનની વચ્ચે એમનું સન્માન થાય ને, મને એવું લાગે છે કે એની જિંદગીનો સૌથી મહત્વનો દિવસ એ ગણાય. કારણ કે એના ચહેરા ઉપર ખુશી હું જોતો હતો. કોન્સ્ટેબલથી માંડી અને કમિશનર સુધીના એક્સ્ટેજ ઉપર સન્માન કરવાનો કાર્યક્રમ હું ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને સમગ્ર ટીમને અભિનંદન આપું છું કે આ પ્રકારના કાર્યક્રમથી પોલીસ અહીંયા કેટલીક તો સીસીટીવી કેમેરાની વાત થઈ પણ કેટલું પગે રૂમો મળતો હોય ત્યારે આપણે આમ બધા આમ ઉતાવળા બહુ થઈ જાય. તો વિચાર કરો કે આ સીસીટીવી કેમેરાથી આ થતું હોય તો ઘણા બધા ભેદો એ હત્યાના હોય, ચોરીના હોય, લૂંટના હોય, અન્ય બનાવના હોય તો પોલીસ કેવી રીતે પગેરું મેળવતું હશે. મને અત્યારે યાદ આવી ગયું, લાંબો સમય નથી પણ અમે પંચમહાલ હમણાં હાજર હતા, હું મુખ્યમંત્રીશ્રીને ગૃહમંત્રીશ્રી બે દીકરીઓ ને કોઈ અસામાજિક તત્વો લઈ ગયેલા કોઈ ટોળા ને ટોળા પોલીસ સ્ટેશન ગયા જાય નામ બે ખબર હોય એટલે તરત જ પેલા લોકોને ખબર પડે ને એને મોબાઈલ બંધ કરી દીધા. હવે તો પ્રદીપસિંહ એમ ત્યાંના એસપી એમ કઈક આઈજી એમ બધા રસ્તો કાઢ્યો. તમને એટલા માટે કહું છું કે બહુ આંકડા થયા વગર ખાનગીમાં તમને ભરોસો હોય એવા અમારા પ્રતિનિધિ પોલીસને મળી જાવ એટલે ક્યારેક પગેરું પકડવામાં અઘરું ન પડે. પણ એ પણ પંચમહાલની પોલીસે એ પકડી પડ્યો. અનેક રાજ્યની અંદર ગુનાઓ ઉકેલવામાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર એ સમગ્ર ભારતમાં અગ્રેસર રહી છે ત્યારે વિજયભાઈની ઉપસ્થિતિમાં હું ખૂબ ખૂબ રાજ્ય સરકારને પણ વિશેષ અભિનંદન આપું છું અને આપણે સૌ સાથે મળીને આ રાજ્યની સુખાકારી, સલામતી અને વિકાસ માટે સતત પ્રયત્નો કરતા રહીએ. ક્યારેક ક્યારેક થાય છે હું સુરતમાં આવ્યો એટલે 2 મિનિટ વધારે બોલી લઉં છું વિજયભાઈની રજા લઈને. કઈ કારણ ન હોય, કઈ વિષય ન હોય, કઈ ખબર ન હોય, ક્યાંથી વાત શરૂ થાય, ક્યાંથી પૂરી થાય, એ માર્કેટ હોય કે શેરી હોય, એ સોસાયટી હોય, એ પોલીસની હોય કે અમારી હોય કે અન્ય સેવાભાવી સંસ્થાઓની હોય, ખબર જ ન પડે. એટલે મનમાં મનમાં પ્રશ્ન શરૂ કરવાનો, મનમાં મનમાં જવાબ લેવા એવું ન રાખશો. પહેલા પણ સુરત માટે અમને સન્માન હતું, આજે પણ છે, આવતીકાલે પણ સુરત માટેનું સન્માન એવું ને એવું જ અમારા મન છે. ત્યારે તમને ભરોસો બેસે એની પાસે બેસીને આપણે વાત કરીએ, પ્રયાસ કરીએ, આપણી પ્રશ્ન, આપણી મુશ્કેલી, આપણી સમસ્યા એમની પાસે રજૂ કરી અને એમાંથી ઉકેલ એ મળતો હોય છે. એટલે કારણ વગરનું ખાટું કરી અને મોટું ન થઈ જાય એની ચિંતા ખાસ કરીને સુરતવાસીઓ એક સમગ્ર રાજ્યને અને સૌરાષ્ટ્રને પ્રેરણા આપતા હોય છે. ત્યારે સમગ્ર પોલીસ પેડાને સુરત અને રાજ્યની હું તો કહું છું, અહીંયા માનની મુખ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ હાજર છે, નાના નાના અમારા સુરત થી અમારા સીસીટીવી કેમેરા ભાવનગર લઈ ગયા, એની શરૂઆત મેં કરાવી હતી. દીપાંકરજી અમારા એસપી હતા. તો ચેન સ્કેનિંગ હોય, નાનું મોટી કોઈ લૂંટ થયો હોય, હોય 35,000 ની, પણ એ 35,000 પણ એને મળે તો કેશુભાઈ ને 20 કરોડ મળે એવો જ એને આનંદ થાય. આ પોલીસ ની કામગીરી સમગ્ર રાજ્યને કરી રહી છે. ત્યારે સૌ સાથે મળીને આ રાજ્યને નરેન્દ્રભાઈ ના નેતૃત્વની અંદર, વિજયભાઈ ને નીતિનભાઈ ના નેતૃત્વની અંદર વધારે આગળ લઈ જવામાં આપણે પણ એક કદમ આગળ વધીએ, તંત્ર અને પોલીસ પણ એક કદમ આગળ વધે તો આપણી અપેક્ષા મુજબનું ગુજરાત અને સુરત બનાવવાનું સપનું એ ખૂબ ઝડપથી આપણે આગળ વધીશું. સૌને ખૂબ ખૂબ શુભકામના. આ તકે મને પણ મોકો આપ્યો છે ત્યારે ડાયમંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અમારા નાનુભાઈથી માંડીને ઘણા બધા સીપી ની બેઠા છે, અત્યાર સુધીના તમામ પ્રમુખોએ ખૂબ સુંદર મજાની કામગીરી અને વીએસ ની બધા બેઠા છે, આખું મુંબઈ અહીંયા લઈ આવવાના છે. રાજ્ય સરકારે એમાં ખૂબ મદદ કરી છે. આ સુરતમાં રાજ્યનો દસકો એક અલગ પ્રકારનો હીરા ઉદ્યોગમાં પણ આવવાનો છે. ત્યારે સૌ સાથે મળીને આપણે સૌ આ વિકાસની યાત્રામાં જોડાઈએ. સૌને અભિનંદન, આભાર. પોલીસ કમિશનર અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ વધાવું છું અભિનંદન. રાજ્ય સરકારને વિશેષ અભિનંદન આપું છું. આપ સૌને તાળીઓથી વધાવવા માટે વિજયભાઈ, નીતિનભાઈ અને પ્રદીપસિંહને વધાવવા માટે વિનંતી કરું છું. તાળીઓના ગડગડાટ સાથે હોલમાં આ રાજ્ય સરકારના કમિટમેન્ટ, એની પ્રામાણિકતા અને એની નિષ્ઠા માટે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત. જય જય ગરવી ગુજરાત.
જોઈએ. આ સુરત શહેરની તાસીર છે અને સુરત ડાયમંડ એસોસિએશન એ એવી જ આગવી સંસ્થા રામજીભાઈ સામજીભાઈ પટેલ કે જેના સ્થાપક પ્રમુખથી શરૂ થઈ અને વિવિધ કાર્યક્રમો કરતી રહી છે. એ રક્તદાન શિબિર હોય કે પછી સુરત ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલ હોય કે વેપારને લગતા સેમિનારો યોજવાનું કામ હોય, સુરત ડાયમંડ એસોસિએશન સદાય એમાં અગ્રેસર રહી છે. હું વિનંતી કરું આ તબક્કે ગૃહ રાજ્ય મંત્રી શ્રી આદરણીય પ્રદીપસિંહજી જાડેજાને કે આપના વિભાગ વતી આપે અહીંયા પ્રાસંગિક ઉદબોધન માટે આપને વિનંતી છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આજના પોલીસ અભિવાદનના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેના નેતૃત્વ હેઠળ ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક ના માધ્યમથી ગુજરાતનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે એવા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એમની સાથે કદમથી કદમ મિલાવીને ગુજરાતના વિકાસમાં હરણફાળ મેળવવા માટે હર હંમેશ કાર્યરત એવા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી, અમારા સૌ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને ડાયમંડ એસોસિએશનના સૌ પદાધિકારીઓ, મારે પહેલા એક વાત કરવી છે. વાત એ કરવી છે કે મથુરભાઈ બહુ સારી વાત કરી કે અમારે સુરતને દુનિયાભરના ડાયમંડનો બિઝનેસનું સેન્ટર એ અહીંયા બને અને 2,00,000 કરોડ રૂપિયાનો આપણે વ્યવસાય કરીએ. હમણાં જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા કમિશનરથી માંડીને કોન્સ્ટેબલ સુધી જે આખી ટીમ છે એ ટીમને અભિવાદન માટે ઉપર અહીંયા આવતા હતા, એમની આંખોની અંદર એવી ચમક હતી, આત્મવિશ્વાસ હતો અને આત્મવિશ્વાસના આધારે હું એટલું ચોક્કસ કહી શકીશ કે 2,00,000 થી 10,00,000 કરોડનો પણ વ્યવસાય થાય તો આ સુરતની પોલીસ અને સક્ષમતાથી પૂર્ણ રીતે પડકાર ઉપાડી શકે. મિત્રો, આ કોઈ પણ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રહે એના કારણો હોય છે. એના કારણોના પાછળનો કેટલીક વાતો મારે આપ સૌની સમક્ષ કરવી છે. છેલ્લા 22 વર્ષથી ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અમે સૌ ઉત્તમ રીતે જાળવવા માટે પોલીસ તંત્રની કામગીરીના કારણે સફળ રહ્યા છે. પણ જે આ ગૃહ વિભાગ છે એ ગૃહ વિભાગના વડા તરીકે માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ સમગ્ર ગૃહ વિભાગ એ કામ કરતું હોય છે. કયા અધિકારીને ક્યાં પોસ્ટિંગ આપવું એ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અને અમારી ટીમ દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે. યોગ્ય અધિકારીને જો યોગ્ય પોસ્ટિંગ આપવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉત્તમ પ્રકારની રહી શકે છે. એના અનેક પરિણામો ગુજરાતની અંદર આપણે જોયા અને એનાથી અગત્યનું આવશ્યક પરિબળ હોય તો સ્ટ્રોંગ વિલ, પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિના આધાર ઉપર ગુજરાતની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આજે આ સરકાર કામ કરી રહી છે, જેના કારણે આપણને આ સારા પરિણામો મળી રહ્યા છે. આજના પ્રસંગે આ વિભાગના ગૃહ રાજ્યમંત્રી તરીકે મને મારા પોલીસ બેડા ઉપર ગૌરવ છે કે 20 કરોડ રૂપિયા જેટલી ડાયમંડની લૂંટ માત્ર અમે પકડી નહીં, રીકવર કરી એના કારણે રાજ્ય સરકાર તરીકે અમે પણ અત્યંત ગૌરવની લાગણી અનુભવીએ. હું અભિનંદન આપું છું એ સૌ પોલીસ કર્મીઓને કે તમે કોઈ પણ જાતની મુશ્કેલી આવે તો પણ સમાજની અંદર જે ગુનાખોરી છે એ ગુનાખોરીને ડામવા માટે ચોરી હોય, લૂંટ હોય કે અન્ય અપરાધ હોય, તમે દ્રઢતાથી આગળ વધો. ગુજરાતની સરકાર તમારી પડખે છે. અમારે ગુજરાતની પોતાની શાંતિ સલામતી સુરક્ષા માટે કામ કરવું. માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા મને યાદ છે શર્માજી આ ઉલ્લેખ કર્યો કે ગુજરાત વિધાનસભા ચાલુ હતી
અને જયારે વિધાનસભા ચાલુ હોય એટલે જાત જાતના આક્ષેપો અમારા ઉપર થતા હોય, એટલે જેવી ખબર પડી કે 20 કરોડ ના હીરાની લૂંટ થઈ છે, એટલે સ્વાભાવિક વિધાનસભાની અંદર ચર્ચા આવી. મારે મુખ્યમંત્રી શ્રીએ મને ફોન કર્યો, મને કે આ આટલું મોટું શું થઈ ગયું. મેં કહું મારી કમિશનર શ્રી સાથે વાત થઈ છે ને એ કોન્ફિડન્સ છે કે ટૂંક જ સમયની અંદર અમે આ ગુનાનો ભેદ ઉકેલી નાખીશું. એમણે ભેદ તો ઉકેલ્યો, પરંતુ જેનો ઉલ્લેખ નથી થયો એવી ઘટના છે કે આ ગુનામાં અન્ય અગાઉના પણ બે ગુના હતા કે જે આજ દિવસ સુધી નહોતા ઉકેલાયા, એ આ ગુના ઉકેલાવાના કારણે એમણે બે ગુના પણ ઉકેલાયા. મોડી રાત્રે મને લાગે છે કે શર્માજી લગભગ રાત્રે 1 વાગે અમારી ગાંધીનગર મારી જ ઓફિસમાં ચર્ચા ચાલતી હતી અને એમને ઇનામ આપવા જોઈએ, અને મેં માન્ય મુખ્યમંત્રી શ્રી સમક્ષ પણ અગાઉથી પરવાનગી લીધી હતી અને મુખ્યમંત્રી શ્રીની પોતાની ઈચ્છા હતી કે સમાજના માટે આટલું આપણા પોલીસ કર્મચારી અધિકારી કામ કરતા હોય તો ભૂતકાળમાં તમે ભલે ના આપ્યા હોય પરંતુ આપણે ઇનામ આપવાની પ્રથા શરૂ કરીને એ લોકોને 10 લાખ રૂપિયા આપવાનો ઇનામ આપવાનો નિર્ણય એ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લેવામાં આવ્યો. એક બીજી વાત, મેં ગૃહ રાજ્યમંત્રી તરીકે મુખ્યમંત્રી શ્રી સાથે કામ કરવાની મને એમના નેતૃત્વમાં તક મળી છે. એમનો એક મુદ્દો રહ્યો કે ગુજરાતમાંથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉત્તમ રાખવી હોય, સમાજને રંજાડતા તત્વોની સામે આપણે આકરા કડક પગલા લેવા હોય, એ અકસ્માત થાય, ચેઇન સ્નેચિંગ થાય, લૂંટ થાય, ક્યાંય મારામારી થાય, એક સીસીટીવી નું નેટવર્ક નું ઝાડું જો આખા રાજ્યની અંદર જો આપણે ગોઠવી શકીશું તો એ આપણે ઉત્તમ પ્રકારનું કામ કરી શકીશું. મુખ્યમંત્રી શ્રીની આ દીર્ઘદ્રષ્ટિના કારણે રાજ્યની અંદર 325 કરોડ ના ખર્ચે 33 જિલ્લા અને 6 યાત્રાધામ માટેનું ટેન્ડરનું કામ પૂર્ણ થઈ ગયું છે. આગામી દિવસોની અંદર આખા રાજ્યને સીસીટીવીના નેટવર્કથી જોડવાનું કામ એ પૂર્ણ થવાનું એ માને મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું. એક અઘરો નિર્ણય પણ મુખ્યમંત્રી શ્રી કે મારે લેવો જ છે, દારૂબંધીનો કડકમાં કડક કાયદો. ગુજરાતની ધરતી ઉપર દારૂનું ઉત્પાદન, દારૂનું વેચાણ કે દારૂનું હેરાફેરી કરવા વાળાને 10 વર્ષની સજા અને 5 લાખ રૂપિયાનો દંડ જૂનો કાયદો હતો એમાંથી કડકમાં કડક કાયદો એ માનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યો છે. એ જ પ્રમાણે ગૌ હત્યા અને ગૌ વંશની હત્યાના માધ્યમથી સમાજમાં અનેક લોકોની લાગણી દુભાય. આપણે સૌ માનીએ કે ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ રહેલો છે, ગાય માતા આપણી શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે, પરંતુ એની જે પ્રમાણે કાયદાની છટકબારીઓના કારણે એની ગાય અને ગૌવંશની હત્યા થતી હતી એ કોઈ પણ હિસાબે ગુજરાતની ધરતી ઉપર ગાય કે ગૌવંશનું લોહી પડે એ આપણે કોઈ હિસાબે ચાલે નહીં, એટલા માટે કડકમાં કડક કાયદો બનાવ્યો. ગુજરાતની અંદર હવે ગૌ વંશ કે ગાયની કોઈ હત્યા કરશે તો એને આજીવન કેદ અને 10 લાખ રૂપિયાનો દંડનો કાયદો એ ગુજરાતની સરકાર દ્વારા કરવામાં આવ્યો. એવું કહેવામાં આવ્યું કે યુપીથી પણ કદાચ કેટલાક લોકો આવીને કરતા હશે. ભૂતકાળમાં પણ અનેક નરાધમ આતંકવાદીઓ ગુજરાતની ધરતી ઉપર નિર્દોષ નાગરિકોના રક્તથી ગુજરાતની ધરતીને ભીંજવા માટેના પ્રયાસ કરતા હતા, ત્યારે પણ ગુજરાતની પોલીસે પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિના આધાર ઉપર એ આતંકવાદીઓની સામે એ જ ભાષાની અંદર જવાબ આપ્યો હતો. પણ ઘટનાને રાજકીય બનાવવામાં આવી, કેટલાય પોલીસ અધિકારીઓને એના કારણે પારાવાર મુશ્કેલીઓ થઈ, પરંતુ પોતાના રાજકીય મનસૂબા પાર કરવા માટે એ સફળ ન રહ્યા. આજે પણ ગુજરાતની પોલીસનું એક મોરલ છે, આગામી દિવસોમાં પણ ગુજરાતની પોલીસ પૂરા મોરલ સાથે ગુજરાતની પ્રજાની શાંતિ સલામતી સુરક્ષા માટે કામ કરવાની. મિત્રો, આવા અનેકવિધ સર્વાંગી વિષયોના આધાર ઉપર ગુજરાત શાંતિ સલામતી અને સુરક્ષાના માધ્યમથી કામ કરી રહ્યું છે. મારે સુરતના સંદર્ભમાં એક બે આંકડા કહેવા છે. આખા દેશની અંદર અન્ય જે મેટ્રો સિટીઝ છે
એ સિટીઝના કુલ 19 શહેરો છે. એ શહેરોમાં ભારતના કુલ 17 શહેરો છે. એ 17 શહેરોમાં ગુનાખોરીના જે આંકડા હોય એમાં આપણો સુરતનો ક્રમ 14મા નંબરનો ક્રમ છે. એ બીજા બધા શહેરો કરતા સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ ઓછું છે એ આપણા માટે ગૌરવનો વિષય છે. 16 કરતા 17માં ખૂન અને અન્ય ગુનાઓની અંદર પણ મોટો ઘટાડો થયો છે. અને સુરત ગત દિવસોમાં કેટલાય લોકોએ ગુજરાતની સત્તા મેળવવા માટે જાતિવાદી ઝેર ઓકતા આંદોલનો કરીને ગુજરાત સહિત સુરતની શાંતિ સલામતીને ત્રસ્ત ભ્રસ્ત કરવા માટેના પ્રયાસો કર્યા. ટેક્સટાઇલ વિધાનસભાની ચૂંટણી આવા અનેક નાના મોટા આંદોલનો થયા, પરંતુ એની વચ્ચે પણ સુરતની પોલીસે પૂરી સભાનતા સાથે સુરતની પ્રજાને કોઈ અવરોધ ન ઉભો થાય એના માટે પ્રયાસ કર્યો છે. માત્ર સુરત નહીં પરંતુ સમગ્ર ગુજરાતની પોલીસે, ગુજરાતમાં ગુના નથી બનતા એવું નહીં પરંતુ ગુના બન્યા પછી પોલીસ દ્વારા ગુના શોધવામાં આવે, આરોપીઓને જેલના હવાલે કરવામાં આવે અને આરોપીઓને સજા થાય તો જ કાયદાના રાજનું અસ્તિત્વ આપણે ગણી શકાય. અમદાવાદ શહેરમાં આશ્રમ રોડ ઉપર એક ઓક્ટોના કર્મચારીએ એની હત્યા કરવામાં આવી, એના થેલામાંથી જે માલ હતો એ લૂંટવામાં આવ્યો, એમાં પણ હીરાનો પાર્સલ હતા. ગુજરાતની પોલીસે એક ગુનો ડિટેક્ટ કર્યો અને એમાં રિકવરી કરી. એ પ્રમાણે હમણાં માન્ય નીતિનભાઈનો જે વિસ્તાર છે કડીમાં, એની અંદર પણ 36 લાખ રૂપિયા લૂંટીને લોકો જતા રહ્યા હતા, એ પણ રૂપિયાની પણ રિકવરી કરવામાં આવી, ગુનેગારોને પણ પકડવામાં આવ્યા. આમ ગુજરાતની પોલીસ તંત્ર દ્વારા સમગ્ર રાજ્યની અંદર ટેકનોલોજીના સહારે, સ્કિલના સહારે અને વિલ પાવરના સહારે ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષા માટે ગુજરાતની પોલીસ જે ઉત્તમ રીતે કામ કરે છે અને એ કામને આજે સુરત ડાયમંડના સુરતના જેષ્ઠ શ્રેષ્ઠ ઉદ્યોગપતિઓ દ્વારા અને સમાજની હાજરી ઉપસ્થિતિમાં એમને જે પ્રમાણેનું અભિવાદન કરવામાં આવ્યું, એ ગૃહ રાજ્ય મંત્રી તરીકે મને પણ ગુજરાતની પોલીસ ઉપર અત્યંત ગૌરવ થાય છે અને હું સૌને હૃદયપૂર્વકના હાર્દિક અભિનંદન આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. ગુજરાતની પોલીસ અને એના વડા તરીકે આદરણીય પ્રદીપસિંહ જાડેજા સાહેબે પોલીસ કર્મીઓનું મોરલ વધાર્યું છે તે બદલ પુનઃ આપણે એમાં તાળીઓના સૂર સાથે ગૌરવ લઈ શકીએ કે અમને પણ આનંદ છે કે આટલા બધા નિષ્ઠાવાન અને બાહોશ અધિકારીઓ સુરતને મળતા રહ્યા છે. આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને આ પ્રસંગને અનુરૂપ ઉદબોધન માટે હું વિનંતી કરીશ કે ગુજરાત એ આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈના સૌના માર્ગદર્શનથી આ કાર્યરત છે, ત્યારે આવો આપણે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ આપનું પ્રાસંગિક ઉદબોધન. મારા માતા કી જય. એટલા બધા લોકો છે, જય કેમ આવી? પોલીસના સન્માનમાં ઉકરીએ તો ના ચાલે. બધાને જય બોલવા વિનંતી. ભારત માતા કી જય. વંદે માતરમ. આજે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા એક અદ્વિતીય કહેવાય એવો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસનું સન્માન કરવાનો કાર્યક્રમ એ લગભગ મારી જાણકારી પ્રમાણે પ્રથમ વખત કદાચ કોઈ આ પ્રકારનો કાર્યક્રમ યોજાતો હશે. તેમાં ઉપસ્થિત આપણા મુખ્યમંત્રી, તેમની પાસે ગૃહ વિભાગની પણ જવાબદારી છે એવા માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી, અમને સૌ કાર્યકરોને જેમનું નેતૃત્વ અને માર્ગદર્શન મળે છે અને જેમના નેતૃત્વ હેઠળ ગુજરાતની ભાજપની સરકાર અને ભારતીય જનતા પક્ષનું સંગઠન જે લાખો કાર્યકરોનું બનેલું છે એ સતત ગુજરાતની પ્રજાની સેવામાં જોડાયેલું છે
એવા અમારા પ્રદેશ પ્રમુખ માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી, અમારા બાહોશ અને જાગૃત ગૃહમંત્રી રાજ્યકક્ષાના માન્ય શ્રી પ્રદીપસિંહજી જાડેજા, અમારા સાથી મંત્રી શ્રી કિશોરભાઈ, સંસદ સભ્ય માન્ય સી આર પાટીલ, માન્ય દર્શનાબેન, માન્ય પદ્મશ્રી એવા આપણા મથુરભાઈ, અમારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ, આ વિધાનસભા સત્ર દરમિયાન દરેક ચર્ચામાં ખૂબ રસ લઈ, પ્રશ્નોત્તરીમાં ખૂબ રસ લઈ, લગભગ સુરતના તમામ જરૂરિયાતો, પગડીઓ અને પ્રશ્નોને વાચા આપીને જેઓ સક્રિયતાથી કામ કરી રહ્યા છે, એવા સૌ અમારા સાથી માન્ય ધારાસભ્યશ્રીઓ, આપણા પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માજી, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી હરિકૃષ્ણ પટેલ, અધિક પોલીસ કમિશનર શ્રી ડીબી વાઘેલા, અને જેમણે આ સુંદર કાર્યક્રમનું એક નવો ચીલો પાડતા કાર્યક્રમનું આયોજન કર્યું છે, એવા પ્રમુખ શ્રી બાબુભાઈ ગુજરાતી, મંત્રી શ્રી ધામજીભાઈ, ખજાનચી શ્રી બાબુભાઈ, અન્ય એસોસિએશનના સૌ સાથીઓ, મંચ ઉપર બિરાજમાન સૌ અધિકારીઓ, કલેક્ટર, કમિશનર, અન્ય સૌ પધારેલા મહેમાનો, અને એસોસિએશનના નિમંત્રણને માન આપી પધારેલા સૌ સુખને વડીલો, લગભગ 1990 વિધાનસભામાં ધારાસભ્ય તરીકે, મંત્રી તરીકે કામ કરતો આવ્યો છું. મારો જે અનુભવ છે એ અનુભવની થોડી વાતો હું થોડી હળવાશથી કહેવા માંગુ છું, પણ મુખ્ય વાત એ તમારા ધ્યાન ઉપર મૂકવા માંગુ છું કે પોલીસને અને જસ્ટને એ બહુ લેવા દેવાના હોય. આપણે ગુજરાતીમાં કહેવત છે કે વહુ અને વરસાદ બેને જસ્ટ ના બને. વહુ ગમે તેટલું સારું કામ કરે તો એ સાસુ એને બહુ જસ્ટ ના આપે, અને વરસાદ ગમે તેટલો સારો પડે પણ કોકના ઘેર લગ્ન હોય તો કે આ ક્યાં પડ્યું, કોકના ત્યાં પ્રસંગ હોય તો આ વરસાદ ક્યાં આવ્યો, એમ ગમે તેટલો સારો વરસાદ પડે, બધાને કરોડો લોકોને તૃપ્ત કરે પણ વરસાદને લોકો બહુ જસ્ટ ના આપે. એમ પોલીસ માટે પણ આપણે ગુજરાતીમાં એક સુંદર કહેવત છે, જૂની કહેવત છે, નાના હતા ત્યારથી છે, કે પોલીસ સ્ટેશનની આગળથી અને મંદિરની પાછળથી જવું નહીં, મંદિરની આગળથી જવું અને પોલીસ સ્ટેશનને તો ટાળવું, રસ્તો બધી નાખવો. પોલીસવાળા ઊભા હોય તો ભલે 1.5 કિલોમીટર વધારે જવું પડે પણ રસ્તો બદલવાનું લોકો પસંદ કરે. આ ભૂતકાળની પોલીસની જે મહત્વની કામગીરી છે કરકઈની, એના કારણે આ છાપ પડેલી હતી. પણ મને આજે આનંદ છે કે પોલીસ વિભાગ જે રાજ્ય સરકારનો એક અગત્યની કામગીરી કરતો વિભાગ છે, ગુજરાત સરકારના લાખો કર્મચારીઓમાં લગભગ 70-75 હજાર પોલીસ કર્મચારીઓનું આખું આપણું પોલીસ દળ છે, એની જવાબદારી રાજ્યને સુરક્ષિત રાખવાની, રાજ્યને વ્યવસ્થા આપવાની અને મોટા મોટા પ્રસંગોમાં બંદોબસ્ત જાળવવાની, એ એની મોટા ભાગની નક્કી કરેલી કામગીરી છે. પણ કેટલાક પ્રસંગો એવા બને છે કે એ વખતે પોલીસની પણ અગ્નિ પરીક્ષા થાય છે. મારા આજે અભિનંદન આપવા છે અને તમારા બધાની જાણકારીમાં ના હોય તો થોડું જાણકારીમાં મૂકવા માંગુ છું. અમારા સાથી મંત્રી પ્રદીપસિંહ, એ હું એમ માનું છું કે લગભગ ઊંઘતા જ નહીં હોય. હું જ્યારે ફોન કરું કે અમે જ્યારે ફોન કરીએ, અમારે તો અનેક પ્રસંગોએ જરૂરિયાત હોય, સંસદીય મંત્રી છે, વિધાનસભા ચાલુ હોય, કોઈ પ્રશ્ન આવે, કોઈ નવી બાબત આવે તો અમારે તરત એમનો સંપર્ક કરવો પડે. પણ મને એ જણાવતા આનંદ થાય છે, બધાના મનમાં એમ હોય કે આ મંત્રીઓ તો મજા કરે, અને ગૃહમંત્રી હોય કે ચારે બાજુ પોલીસ હોય, પાઇલોટ કાર હોય અને બધું મજા કરતા હશે બધા.
સલામો સલામો ભલે બધાય, પણ એ સલામો એમને નથી થતી. રાત દિવસ એના માટે ઉજાગરા કરવા પડે છે, મહેનત કરવી પડે છે. અને હું વર્ષોથી જે ગૃહમંત્રી બધાને સાથે મને પણ કામ કરવાનો જે લાભ મળ્યો છે એમાં ચોક્કસ એટલું કહીશ કે પ્રદીપસિંહ જેવા જાગૃત અને ગમે ત્યારે ફોન કરો, પહેલી કે બીજી રીંગમાં એમનો ફોન ઉપડી જ જાય, અને કદાચ જો કામમાં હોય તો થોડી વાર પછી સામેથી રાત્રે એક વાગે ફોન કર્યો હોય તો પણ એમનો ફોન આવી જાય. અને મુખ્યમંત્રીને હું એટલા માટે તમારા બધા વચ્ચે અભિનંદન આપીશ કે આપણે ગુજરાતીમાં એક બીજો પણ શબ્દ વાપરીએ છીએ કે છૂટો દ્વાર આપવાનો. કોઈ સારા મંત્રીને, કોઈ સારા અધિકારીને જો મુખ્યમંત્રી તરફથી એની સારી કામગીરી કરવા માટે છૂટો દ્વાર આપવામાં આવે અને પ્રદીપસિંહ જેવા મંત્રીને જો છૂટો દ્વાર મળે તો શું થાય એનું ફળ સુધી આજનો આપણો આ કાર્યક્રમ છે. પોલીસને બહુ સન્માન ના મળે, ઇવન ગૃહ વિભાગને પણ ના મળે. અમે અમદાવાદથી સાથે પ્લેનમાં આવતા હતા, મુખ્યમંત્રીશ્રીને અમારે બધી થોડી ચર્ચા ચાલતી હતી વહીવટી બાબતની, એટલે સાહેબે મુખ્યમંત્રીશ્રી મને કહ્યું કે નીતિનભાઈ ગૃહ ખાતું એટલે થેન્કલેસ જોબ છે, એને કોઈ દિવસ કોઈ વખાણ નહીં. પાંચ કામ સારા થાય પણ પાછું બીજા દિવસે પાંચ બનાવ એવા બની ઉભા રહે કે પાછું પેલું સારું કરેલું એ ઢંકાઈ જાય, અને જે નવો પ્રશ્ન ઉભો થયો હોય એની મીડિયા દ્વારા, કાર્યકરો દ્વારા કે જેને લાગુ પડતું હોય એના લોકો દ્વારા સરકાર ઉપર, મુખ્યમંત્રી ઉપર, ગૃહમંત્રી ઉપર, પોલીસ વિભાગ ઉપર, કમિશનર ઉપર, પીએસઆઈ કોન્સ્ટેબલથી મારી બધા ઉપર દબાણ આવે, અમારી પાસે લોકો આવી જાય કે જરા સાહેબને ફોન કરો ને ઝડપ કરે. એક મારો આરોગ્ય વિભાગે આપો થોડો, દર્દી દાખલ થાય એટલે દર્દીના સગાને એમ થાય કે પહેલા પહેલું ઓપરેશન મારું થવું જોઈએ, મારા સગાનું જ થવું જોઈએ, બીજા બધાનું જે થવું થાય અમારી પાસે આવે કે સાહેબ ઝડપી અમારો કેસ લેવાય. તો એમ પોલીસમાં એવું છે કે જેના ત્યાં કંઈ અણ બનાવ બને, કોઈ ખોટો બનાવ બને, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં નુકસાન થાય એવો બનાવ બને અને ભોગ બનનાર વ્યક્તિ પછી એનું ખિસ્સું કપાયું હોય, એનો દોરો તૂટ્યો હોય કે એની દુકાનમાં ચોરી થઈ હોય, એ એટલો આગ્રહ કરે કે બધું તંત્ર મારા માટે જ કામ કરતું થઈ જાય. અને પ્રદીપસિંહના ત્યાં પણ હું જોઉં છું કે ઓફિસમાં લાઈન લાગી હોય, મુખ્યમંત્રીના ત્યાં હું જોઉં છું કે આવા જે પ્રશ્નો જે કદી સંતોષ જ ના આપી શકાય એવા સતત પ્રશ્નો જે આવતા હોય એ ટેન્શનવાળું કામ. સરકારના ઘણા કર્મચારી છે, લાખો કર્મચારીઓ, પણ બધાને ટેન્શન નથી હોતું. માર્ગ મકાન વિભાગ હોય તો એને કોઈ લગભગ ટેન્શન ના હોય, પાણી પુરવઠા વિભાગ હોય એનું કામ કરે જાય, રેવન્યુ વિભાગ હોય એને કોઈ ટેન્શન ના હોય સિવાય કે કોઈ કુદરતી આપત્તિ વગેરે આવતા. પણ પોલીસ વિભાગ એક એવો વિભાગ છે કે જેને નોકરીમાં જોડાયા ત્યારથી જ સતત ટેન્શનની અંદર મોટા પ્રેશરમાં કામ કરવું પડતું હોય, એક બાજુ ઓળખાણવાળા હોય, આરોપીની ભલામણ કરનારા હોય, એવું ના માનતા કે સાચું કરનારની ભલામણ કરવા હોય કે સાહેબ આ તો બહુ સારો છે પણ આ ભૂલથી કર્યું એટલે છોડાવી દો. અમને ઘણા ફોન આવે, મોટરસાયકલ ઉપર પોલીસવાળા કોઈ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોય તો પોલીસ રોકે તો વર્ષથી પાછા અમને ફોન કરે, બરાબર ભાઈ નીતિનભાઈ મારા ઓળખીતા છે, ચાલુ મોટરસાયકલ ત્યાંથી પાછો ફટ થઈ ફોન કરે, અમે મિટિંગોમાં આવીએ તો એ જલ્દી ફોન ના લઈએ તો ઉપરા ઉપરી નહીં પાડે અને ફોન લઈએ કે નીતિનભાઈ અમને રોક્યો છે આખા રસ્તા ઉપર, હવાલદારને જમાદારને કહી દો મને છોડી દે. બોલો આવું આવું તો આપણી પાછી લોકશાહી, અને આપણે લોકશાહી અને અમારા પછી પેલા જમાદારને કહેવું પડે કે ભાઈ જરા લાઇસન્સ વાઇસન્સ ચેક કરી અને બહુ મોટો ગંભીર ગુનો ના હોય તો 5-25 રૂપિયા દંડ કરી અને જવા દો. તો પેલો પાછો રોક કરે હું તમારો કાર્યક્રમ મારા પૈસા પર બનાવી અને પાછો એ નવું જાય. એમ અમે બધા જ આવી રીતે કામ કરવા ટેવાયેલા, પોલીસવાળાને સતત આવું આવું ચાલતું હોય ત્યારે કેટલી મોટી જવાબદારીમાં આ કામ કરવાનું હોય એની વચ્ચે આવા જે મોટા ગુનાના બનાવો બને એને સારી રીતે ડિટેક્ટ કરવા,
એને શોધી કાઢવા, ગુનેગારોનું પગેરું પકડવું અને એમને ઝપે કરી અને મુદ્દા માલ સહિત એમને પકડી પાડવા, એ કોઈ મારી દ્રષ્ટિએ આ જમાનામાં કોઈ નાનું કામ નથી. નાનું કામ એટલા માટે નથી કે ચારે બાજુ રસ્તા, ચારે બાજુ જેમ પેલી આપણે પાછી ગુજરાતીમાં બીજી એક કહેવત છે કે પોલીસને બે આંખ હોય તો ચોરને ચાર આંખ હોય, પોલીસ આમ જાય તો પેલા આમ જાય, એમનાય પાછા ખબરી હોય કે સાહેબ આ બાજુ આવ્યા છે, પેલો આમ જતો હોય, આપણો સીસીટીવી આમ ફેરવી નાખે, આ બધું જાત જાત શું થાય છે. પૂરેપૂરો ટેક્સ ઓવરલોડ હોય તો દંડ સહિત ગુજરાત સરકારને મળે, તે અમે તો ઉદઘાટન કરી ખુશ થઈ ગયા. હું નાણામંત્રી, મને આવક વધશે એવો આનંદ થઈ ગયો. પણ બે મહિના પછી ખબર પડી કે બધા કેમેરા બંધ થઈ ગયા. આવી પરિસ્થિતિમાં કામ કરવાનું હોય છે ત્યારે આવા વિપરીત સંજોગોમાં સુરત જેવા શહેરમાં કે જ્યાં લાખો લોકો બહારના આવી બસ્યા છે, મુંબઈ અને સુરત ટ્રાફિક રેલવેની એટલી બધી ફ્રિકવન્સી છે કે કોઈને ગુનો કરી અને નીકળી જવું હોય તો હાઈવે, રેલવે, બીજી બધી સફરો, આટલો બધો વાહન, આટલો બધો ટ્રાફિક, ગમે ત્યાંથી ગુનેગાર છટકી જાય. પણ મને અભિનંદન આપવા છે, મારે અભિનંદન આપવા છે સુરત પોલીસને, ગુજરાત પોલીસને, કે ટેન્શન વચ્ચે, આટલા કામ બોજ વચ્ચે તમે આવા ભયંકર ગુનેગારોને પણ વારંવાર પકડ્યા છે. આ પહેલી વાર મોટો ગુનો પકડ્યો છે. પણ મને ભૂતકાળની પણ ખબર છે કે સુરત પોલીસે ભૂતકાળમાં પણ બહેનોના દાગીના ચોરી ગયા હોય, બીજી ચોરી કરી હોય, છેક મુંબઈ સુધી જઈ અને સીસીટીવીના આધારે કે બાતમીના આધારે આ બધાને પકડ્યા હોય, ત્યારે મારા આભાર માનવો છે, અભિનંદન આપવા છે વિજયભાઈને, મુખ્યમંત્રીશ્રીને, કે સરકાર કામ તો કરે પણ આવા પ્રોત્સાહન આપવાનું. કોઈ શિક્ષક નિવૃત્ત થાય તો બધા આખું ગામ સન્માન કરે, કોઈ મામલતદાર નિવૃત્ત થાય તો સન્માન કરે, કોઈ અમારો શહેરી વિકાસવાળો રિટાયર થાય તો બધા બિલ્ડરો સન્માન કરે, પણ પોલીસનું સન્માન ઓછું થતું હોય છે. આજે વિજયભાઈએ 10 લાખ રૂપિયા જેવું મારફત રકમ, એ રકમની કિંમત નથી પણ એની પાછળની ભાવનાની કિંમત છે, એ ઇનામ આપવાની જે જાહેરાત કરી, આજે બધાનું સન્માન કર્યું છે, એ સરકાર, એ પ્રજાલક્ષી કામગીરી કરતી સરકાર છે. અને તમે જુઓ કડકાઈથી સરકાર કામ કરી રહી છે, ગાય માટેનું કર્યું, બીજા વિષયો પર કર્યું. પણ હમણાં તમે ટીવી જોતા હશો કે રાજકોટમાં ગુંડાઓ પકડાય, માથા ભારે માણસો પકડાય તો પોલીસ કુકડો બનાવે, બજારમાં લઈ જઈને ફેરવે, એની બહુ મોટી માનસિક અસર થતી હોય છે. હમણાં રામોલમાં, અમદાવાદમાં 3-4 છોકરાઓ, બધી ભાઈઓ બહેનોને એના કરે, છોકરીઓને બીભત્સ ફોન કરે, દિવાલ ઉપર ગંદુ લખે, આવા લોકોનું ધ્યાન પ્રદીપસિંહ મુખ્યમંત્રીશ્રીએ દોરાયું. અને મુખ્યમંત્રી સાહેબની એક ટેવ સારી છે, દરરોજ વહેલા ઉઠી છાપા વાંચી દે. એટલે આવું ક્યાંય બન્યું હોય, પ્રજાને કનડતું કોઈ કામ તો તરત જ વિજયભાઈ પ્રદીપસિંહને ફોન કરે, પ્રદીપસિંહ અધિકારીને ફોન કરે અને એવા લોકોને જરૂર પડે, જેવો ગુનો વધારે થી કુકડા ના બનાવાય તો કુકડા બનાવવા હોય એમને કુકડા બનાવે, ઉઠ બેઠક કરાવી હોય એમને ઉઠ બેઠક કરે. અને મીડિયાનો, ટીવીનો પણ હું આભાર માનું કે બરોબર લોકોને બતાય બતાય કરે, એટલે કોઈ ગુનો કરવાની હિંમત કરતું હોય તો એ ના કરે. એટલે આ પ્રજાની સલામતી માટે આ સુંદર કામ કર્યું છે એ રોહિત સંઘનો આભાર. મને એસોસિએશનનો ખૂબ આગ્રહ હતો કે આપણી વચ્ચે હું આવું, પણ મારે ઓલપાડમાં 150 કરોડ રૂપિયાના ખર્ચે વરા છાનને ઓલપાડને જોડતો જે મોટો બ્રિજ બનાવ્યો એનું અત્યારે ઉદઘાટન હતું, એ બતાવીને આવ્યો છું, મોડો પડે છું તો ક્ષમા કરશો. સૌને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર આદરણીય નાયક મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ. હું વિનંતી કરીશ ગુજરાતને ચારે દિશાઓમાંથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે અને ગતિશીલ ગુજરાત વધુ વિકસે અને એમાં સુરત શહેર એ અગ્રેસર રહે એવી શુભ ભાવના જેમના હૈયે વસી છે એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરશે.
મંચ પર ઉપસ્થિત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અમારા વડીલ આદરણીય શ્રી નીતિનભાઈ, સાથી મંત્રી શ્રી પ્રદીપસિંહભાઈ કિશોરભાઈ, પ્રદેશના અધ્યક્ષ શ્રી જીતુભાઈ, સાંસદશ્રીઓ, મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, ડાયમંડ એસોસિએશનના સૌ શ્રેષ્ઠીઓ, મુરબ્બીઓ, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ ડાયમંડ એસોસિએશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે પોલીસ કર્મીઓ એમનું સન્માન કરીને સમાજમાં કાયદો વ્યવસ્થા એ વધુ સુદૃઢ બને અને કાયદો વ્યવસ્થા સંભાળનારા લોકો એનો ઉત્સાહ વધે, મોરલ વધે, એટલા માટે આ કાર્યક્રમ રાખવા બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એકચ્યુઅલી 12 અને 13 તારીખ સુરતમાં પ્રદેશ કારોબારી હતી અને એટલે અમે આ તારીખ આપી હતી કે 12મી અમે ત્યાં છીએ તો સાંજે કાર્યક્રમ કરશું, પરંતુ રાષ્ટ્રીય કાર્યક્રમો આવવાને કારણે કારોબારી મોડી થઈ છે, પાછળથી થશે. કાર્યક્રમો નક્કી થઈ ગયા હતા, કાર છપાઈ ગયા હતા, હવે આ કાર્યક્રમ માટે જ મેસેજ આવવાનું વિચારવું પડ્યું, પરંતુ આ કાર્યક્રમ હું એમ માનું છું કે ગુજરાત સરકારના ઇતિહાસમાં સરકારી તંત્રમાં એમાંય ગૃહ ખાતું ને પોલીસ ખાતું જે નીતિનભાઈ કીધું કે થેન્કલેસ જોબ છે, કદી એમાં જસ ન મળે, અને એ કર્મીઓનું જયારે આટલું સન્માન થવાનું હોય ત્યારે મેં નક્કી કર્યું કે કાર્યક્રમ રાખજો જ, આના માટે સ્પેશિયલ સુરત આવીશું. અને આજે ખાસ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અહીંયા આવવાનું જે આનંદ થયો છે એ અવિસ્મરણીય છે. સ્વાભાવિક છે કે દરેક રાજ્યના વિકાસમાં એના મૂળમાં કાયદો વ્યવસ્થા હોય છે. જો કાયદો વ્યવસ્થા પડી ભાંગે તો કોઈ પણ જાતનો વિકાસ શક્ય નથી. કારણ કે બિહાર જેવી હાલત થાય, તમે નવી ગાડી લ્યો તો લુખા લોકો આવીને ઉભા રહી જાય કે ભાઈ આટલા પૈસા દેવા આપણે સખંડી, નવો મકાન લ્યો તો આ પરિસ્થિતિ થાય, લોકો જીવી ન શકે અને ગુંડાઓનું રાજ એ ઉભું થાય, અને એટલે આ સ્થિતિમાં કાયદો વ્યવસ્થા જે રાજ્યની બરોબર હોય ત્યાં જ લોકો વધુ ઇન્વેસ્ટમેન્ટ કરે, કામ કરે, પોતે વધુ ને વધુ એમાં ઇન્વોલ્વ થાય. જે રીતે મધુરભાઈએ વાત કરી કે આવનારા દિવસોમાં 10 લાખ કરોડનો અહીંયા બિઝનેસ થવાનો, 2 લાખ કરોડનું કીધું, 2 લાખ કરોડનો, તો એ કોના આધારે થશે કે જો કાયદો વ્યવસ્થા બરોબર હશે તો. અને એટલા માટે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર 98 થી શરૂ થઈ કેશુભાઈ વખતથી, ત્યારથી આજ દિવસ સુધી સરકારે કાયદો વ્યવસ્થા ઉપર પહેલું ધ્યાન આપ્યું છે, કોન્સન્ટ્રેશન કર્યું છે, અને એ વખતથી આજ દિવસ સુધી કોઈ પણ ચમરબંધીને આપણે જોયા નથી. અને આજે આ કાર્યક્રમ મારફત હું એ ગુનેગારોને પણ ચેતવણી આપવા માંગુ છું કે તમે એમ ના માનતા કે ગુજરાતમાં ગુનાઓ થઈ શકશે, ગુજરાતની સરકાર, ગુજરાતની પોલીસ આ કશું ચલાવવા માંગતી નથી, અને પાલમાંથી પણ કાઢીને આ ગુનેગારોને નસીહત આપવા માટે આ સરકાર અને આ પોલીસ કટિબદ્ધ છે. જે રીતે 20 કરોડની લૂંટ અને ટૂંકા સમયમાં પોલીસે જે મહેનત કરી પકડી, જે રીતે પ્રદીપસિંહે વાત કરી
હજી અમદાવાદમાંથી બિલ્ડરનું અપહરણ કરાય અને 6 કલાકમાં આરોપીઓ પકડાઈ જાય, કડીમાં લૂંટ થાય અને પકડાઈ જાય. જૂનાગઢમાં 6 કરોડનું સોનું રાત્રે લૂંટાય અને બીજે દિવસે સાંજે પકડાઈ જાય. આંગળિયાને મારી નાખો અને લૂંટી ગયા એ પણ 48 કલાકમાં પકડાઈ જાય. આ ગુજરાત પોલીસ છે અને ગુજરાત પોલીસના લોકો દરેક ગુનાઓ પાછળ ગંભીરતાથી એનું ડિટેક્શન એની વ્યવસ્થા કરી રહી છે. ઘણી વખત એવું હોય છે કે સાધનો હોય, બંદૂક આઈપીઓ હોય પણ ફાયરનો ઓર્ડર ન હોય, બંદૂકો આઈપીઓ પણ હિંમત ન હોય અહીંયામાં, તો કઈ સાધનોથી પકતું નથી. સીસીટીવી કેમેરાથી બધું પતી જવાનું છે એવું પણ નથી. પણ આમાંથી ગુનેગારને છોડવો નથી આ ભાવથી જ્યારે તંત્ર કામે લાગે છે, કોઈ પણ ગુનો બને એટલે સીસીટીવી કેમેરામાં એટલા બધા એના ફૂટેજ હોય છે કે કંટાળી જવાય. પરંતુ એ કંટાળા વગર એનું એનાલિસિસ કરી, જેમ વાત કરી ને કે સ્પોર્ટ શૂઝ ઉપરથી ગાડી પકડાણી ને ગાડી પકડાણી માંથી ગુનેગાર પકડાવા, તો આ બારીકાઈથી ઇન્ટેલિજન્સ સાથે પોલીસના કર્મચારીઓ દિલ રેડીને જ્યારે કામ કરે છે ત્યારે સીસીટીવી કામે લાગે છે, ત્યારે આ સાધનોનો ઉપયોગ ઉપયોગી નીકળે છે. પણ જો તંત્રમાં જ્યારે લથાર્જી હોય, તંત્ર બેદરકાર હોય, તો ભાઈ જોશું કાઢશું કરશું ત્યાં તો તબેલામાંથી ઘોડા છૂટી જાય અને કઈ હાથમાં જ ન આવે. પણ એક ક્ષણથી રેડ એલર્ટ થઈ જાય અને જ્યાં સુધી ગુનેગાર પકડાય નહીં ત્યાં સુધી મિશન પૂરું થતું, આ પ્રકારના એક્સપિરિયન્સ સાથે જ્યારે તંત્र કામે લાગે છે ત્યારે પરિણામ શક્ય બને છે. બનાવ રાજ્યના કોઈ પણ ખૂણામાં બને, આખી ગુજરાત પોલીસ એની ચિંતા કરતી હોય છે. જેમ કે સીપીએ કીધું ને કે ડીજીનો તરફ ફોન આવ્યો કે ભાઈ કઈ મદદ જોઈશે, તો તંત્ર ગયા છે. કારણ કે 20 કરોડના હીરાની લૂંટ એ 20 કરોડ ખાલી મહત્વના નથી, આ ગુજરાત પોલીસને ગુજરાતને પડકાર છે એમ સમજીને તંત્ર આ કામ કરે છે. અને આ પડકાર એનો જવાબ એ પણ એ ગુનેગાર સમાજમાં મેસેજ જાય કે ભાઈ અમે છોડીશું નહીં અને અમે પકડીને જ રહેશું, અને પકડાય પણ જાય ત્યારે ગુનેગારોમાં ફફડાટ ઊભો થાય છે અને એ ફફડાટને કારણે બીજા ગુના ન બને અને એ ચેલેન્જીસ એને પડકાર સમજીને જ્યારે પોલીસ માથે લે છે ત્યારે પરિણામ શક્ય બને છે. આવા અનેક ગુનાઓ ડિટેક્ટ થયા છે. સીસીટીવી ટેકનોલોજીનો પણ ઉપયોગ છે અને એટલા માટે આખા ગુજરાતને આપણે સીસીટીવી કેમેરાના આખા નેટવર્ક અને સર્વેલન્સ આખા ઉભા કરી રહ્યા છે. જેમ પ્રદીપસિંહે વાત કરી કે આજ મહિનામાં બધા ટેન્ડરો ફાઇનલ થઈ જવાના છે, મહાનગરો તો બધા સજ્જ થઈ ગયા છે અને 15મી તારીખથી 4 મહાનગરો રાજકોટ અમદાવાદ બરોડા સુરત હવે ટ્રાફિકના ગુના કરનારાઓની ઘરે પણ આ કેમેરાના મારફતથી 15 તારીખથી જ એની ઘરે ચલણો પહોંચવાના છે. એટલે આજે કાલે છાપામાં જાહેરાત આવશે કે હવે ગુનાઓ નહીં કરતા, રેડ લાઇટ નું પાલન, ટ્રબલ પીપલ સવારી નહીં, આડેધડ ડ્રાઇવિંગ નહીં, ફોન ચાલુ હોય ને ડ્રાઇવિંગ નહીં, હવે તો સીધો તમારી ઘરે એ ચલણ પહોંચવાના છે. ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ એ પણ આપણે શરૂ કરી દીધો છે અને ગુજરાતમાં ફોરેન્સિક આખી આપણે વ્યવસ્થા એ આખી દુનિયામાં આપણી ફોરેન્સિક લેબોરેટરી એ લોકો જોવા અહીંયા આવે છે.
ગુનેગાર પકડાય પછી એને સજા થાય એટલા માટે ફોરેન્સિક ત્યાંની વ્યવસ્થા છે. આપણે ત્યાં રક્ષા યુનિવર્સિટી દ્વારા ટ્રેન પોલીસ ટ્રેન અધિકારીઓ રક્ષા યુનિવર્સિટી આપણે ત્યાં કરી રહી છે આખા ભારતમાં. એક ગુજરાતમાં જ રક્ષા યુનિવર્સિટી નરેન્દ્રભાઈના વિઝનને કારણે આપણે ઉભી કરી છે. એ જ રીતે ગુજરાતમાં પોલીસની છેલ્લા બે વર્ષમાં મોટે પાયે ભરતી કરી છે. કાયદો વ્યવસ્થામાં કોઈ વસ્તુ છોડવા માંગતા નથી. શાંત અને સમૃદ્ધ ગુજરાત, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત, એ ગુજરાતની પ્રતિષ્ઠા જળવાયેલી એ દિશામાં આપણે આ બાબતમાં સંપૂર્ણ મક્કમ છીએ. એક જમાનો હતો ગેંગો ચાલતી ઇલાકાઓ પણ માથા ભારે લોકોના નામે હતા. પોરબંદરમાં પાટિયા લઈ જતા અહીંયા કાયદો વ્યવસ્થાની હદ પૂરી થાય છે. પોરબંદર જેલ બંધ કરી દેવી પડી હતી, જેલમાંથી રાત્રે બધા ઘરે વયા જાય, હવારે આવી જાય પાછા અને રાત્રે ગુના કરે પાછા નવા. આ બધું આપણે ભૂતકાળમાં જોયું છે, પરંતુ એમાં ક્યાંય આપણે બાંધછોડ કરવા માંગતા નથી અને કોઈ પણ ચમરબંધીને છોડવા માંગતા નથી અને એ દિશામાં સરકાર મક્કમતાથી કામ કરી રહી છે. અને એટલા માટે મેં કીધું એમ કે ગુનેગારો માટે ગુજરાત એ એની ડાયરીમાંથી નીકળી જવું જોઈએ કે ગુજરાતમાં જાશું તો ફસાઈ જશું, પોલીસ છોડશે નહીં. પોલીસના નામથી ધ્રુજે ગુનેગારો, એ પ્રકારની ગુજરાતની પોલીસ એ આગળ વધવા માંગે છે અને અમે કોઈને છોડવા પણ માંગતા નથી. જેમ વાત કરી ઉત્તર પ્રદેશના યોગીજી, ત્યાં પણ હાહાકાર છે અત્યારે, પરંતુ આ બાજુ નો આવે એટલે જ્યાં બાજુ જવું એ જાય. અહીંયા પણ એથી વધારે કડક થશે. આ રીતની આપણે આખી વ્યવસ્થા ઉભી કરી રહ્યા છીએ અને ત્યારે આજનો આ કાર્યક્રમ એ આખા ગુજરાતના પોલીસનું મોરલ એકદમ અપ કરી દીધું છે. સરકારને પણ ઉત્સાહ વધ્યો છે, કારણ કે પોલીસનું સન્માન કોઈ કરતું જ નથી અને એવે વખતે હવે પોલીસના સન્માન ખાલી સન્માન કરવા ખાતર નહીં, પણ જે રીતે મેં વાત કરી ને નાઇજેરિયા કે પછી અલગ અલગ બેલ્જિયમ બધામાં કરતા આપણી પોલીસ વધુ સુપીરિયર છે અને ગુનાઓને ડિટેક્ટ કરે છે. આ જે છાપ ઉભી થઈ રહી છે એ ભવિષ્યના ગુજરાતને, ગુજરાતના કાયદો વ્યવસ્થાને વધુ સુદૃઢ કરશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આપણે આધુનિકરણ તરફ પણ જઈ રહ્યા છીએ. અલગ અલગ ડિટેક્શન માટેના જે કઈ વ્યવસ્થા સાધનો એ પણ સરકાર પ્રોવાઈડ કરી રહી છે. પોલીસ સ્ટેશનોની પણ સંખ્યા વધારતા જાય છે, પોલીસ સ્ટેશનને પણ અદ્યતન બનાવતા જાય છે. પોલીસો સાથે જે રીતે સમર્થ આજે જે આપણે એ બુકનું વિમોચન કર્યું એમ દરેક જગ્યાએ પોલીસ અને પ્રજા સાથે મળીને આ પ્રકારે કાયદો વ્યવસ્થામાં વધુ મદદરૂપ બને, પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઘટે અને પોલીસ પણ જે નીતિનભાઈ કીધું કે એ રસ્તેથી ન જવું એને બદલે પોલીસ પણ પ્રજાના મિત્ર છે, આ પ્રકારનો ભાવ આપણે આવનારા દિવસોમાં ઉભો કરવા માંગીએ છીએ. પોલીસ તંત્રમાં પણ ખૂબ નવી ભરતીઓમાં પણ સાયબર ક્રાઇમ, હવે આખો જમાનો સાયબર ક્રાઇમ બની રહ્યો છે. ગુનેગારો પણ નવા નવા પદ્ધતિથી ગુનાઓ કરે છે એટલે પહોંચી વળવા માટે નવી પદ્ધતિઓ અને ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. પોલીસમાં પણ આના એક્સપર્ટ લોકો આપણે પ્રાપ્ત થઈ રહ્યા છે અને એને કારણે આપણે સરળતાથી ગુનેગારોને પકડીએ છીએ. એવા સંજોગોમાં છેલ્લા થોડા સમયમાં જે કઈ મોટા ગુના બન્યા એ તમામ 100% ગુનાઓ આપણે ડિટેક્ટ કર્યા છે અને પોલીસે ગુનેગારોને પકડી લીધા છે. આ રેકર્ડ છે કે આપણે એમ છાપામાં સવારે હેડલાઇનમાં છીએ
અને સાંજે ગુનેગારોને પકડાઈ જાય એવો ફોન આવે કે પકડાઈ જાય છે બધા. આનંદ થાય કે આટલું ઝડપી જે રીતે સ્કોટલેન્ડના પોલીસનો એક આમ દબદબો, બોમ્બે પોલીસનો દબદબો, એમ ગુજરાત પોલીસનો દબદબો આજે શરૂ થયો છે. અને ગુજરાત પોલીસ ગળીના છટ્ટા ભાગમાં ગમે ત્યાંથી ગુનેગારોને શોધીને પકડી લાવે એક ક્ષમતા એ આપણે પુરવાર કરી રહ્યા છીએ. બધા પોલીસ કર્મીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમામ પણ બીજા બધા પોલીસ કર્મીઓ પ્રેરણા લઈ અને એ જ મોરલથી કામ કરશે અને આપણે સૌ ગુજરાતની જનતાના સુખ સમૃદ્ધિ માટે, એમની શાંતિ માટે, સલામતી માટે આપણે સૌ સમર્થ બનીને કામ કરશું એવી મને આશા અને શ્રદ્ધા જાગી છે. ફરી વખત ડાયમંડ એસોસિએશન અને પોલીસ કર્મીઓને, પોલીસ કમિશનરની આખી ટીમને હું અભિનંદન આપું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, જય જય માતા. મિત્રો, આપનું સ્થાન જાળવી રાખશો રાષ્ટ્રગીતના સમાપન બાદ, આપનો ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ, કતારગામ વેલફેર ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત લોકભાગીદારીથી પોલીસ સ્ટેશનનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે, એમાં કિરણ હોસ્પિટલ એ સુરતનું આપણું નજરાણું છે, ત્યારે શ્રી વીએસ લખાણી દ્વારા રૂપિયા 11 લાખ